જય જીરેન્દ્ર આપણે દસ લક્ષણ પરીક્ષણ નિમિત્તે મળ્યા છીએ અને દસ લક્ષણ પરીક્ષણ દરમિયાન આપણે જે સ્વાધ્યાય કરીશું એ આશા છે કે આપણને બધાને ખૂબ ઉપયોગી થાય એવી રીતે આપણે સ્વાધ્યાય કરીશું તો દસ લક્ષણ ધર્મ દસ લક્ષણ ધર્મ છે એમ નથી કે દસ દિવસ છે એટલે એક એક દિવસ છે એ એક દિવસ એનો છે એવું નથી દસ લક્ષણ તો ધર્મના દસ લક્ષણ છે અને ધર્મના દસ લક્ષણ છે તો પછી સહેલું કરવા માટે થઈને એક એક દિવસ સાથે એક ધર્મને જોડી દેવામાં આવ્યો છે એક લક્ષણને જોડી દેવામાં આવ્યું છે વાસ્તવમાં તો એ બારે માસ એ ધર્મ દસ ધર્મ આપણે માટે હોય છે એ દિવસ પૂરતો જે ધર્મ છે એવું નથી ને એ દિવસે એનું મહત્ત્વ છે એવું પણ કાંઈ નથી દસે દસ લક્ષણ ધર્મના જે કયા તે હંમેશ માટે હોય કોઈ એની સાથે દિવસને સંબંધ નથી તો દસ લક્ષણ ધર્મોમાં આપણે સામાન્ય રીતે એ રીતે લઈએ છીએ કે દસ ધર્મ છે ઉત્તમ ક્ષમા ઉત્તમ માર્દવ ઉત્તમ આર્જવ ઉત્તમ સોચ ઉત્તમ સત્ય ઉત્તમ સંયમ ઉત્તમ તપ ઉત્તમ ત્યાગ ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય તો દસે દસ દિવસ દરમિયાનમાં આપણે એક એક ધર્મને લઈ અને એની વાત કરીશું એટલે રોજ દસ લક્ષણ ધર્મની વાત તો આપણે પહેલાં કરીશું ને પછી આગળનો સ્વાધ્યાય કરીશું તો આજે પહેલા દિવસે ઉત્તમ ક્ષમાની વાત કરીએ ઉત્તમ ક્ષમા ઉત્તમ ક્ષમા એટલે શું જીવ કોઈની પણ ક્ષમા માગે એટલે ક્ષમા થઈ ગઈ એથી વિશેષ આપણે કંઈ એનો અર્થ કરતા નથી આપણે ક્ષમા માગીએ અને સામો માણસ ક્ષમા આપે છે તો આપણને એમ થાય સારું લાગે છે વધારે વધારે એટલે સુધી આપણે પહોંચીએ કે આપણે ક્ષમા માગી અને એણે ક્ષમા કરી દીધો એટલે હવે એના મનમાં વેરભાવ નથી એટલે વાત પૂરી થઈ ગઈ એવું હોય એણે ક્ષમા કરી દીધા અને તમે જે વેરભાવ રાખીને અથવા તો દ્વેષભાવ રાખીને એના પ્રત્યે કાંઈ પણ ભાવ કર્યો અને તમે ક્ષમા માગીને એણે પણ કહ્યું કે આ મેં તમને ક્ષમા કરી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ આવું હોય આટલું બધું સહેલું હોય આટલું સરળ હોય કે કાંઈક વિશેષ હોય ઉત્તમ ક્ષમા કહી છે તો ઉત્તમ શબ્દ મૂક્યો હશે આચાર્ય ભગવાન ત્યારે એ અમસ્તો તો નહીં જ મૂક્યો હોય વાસ્તવમાં એવું છે કે જે ભાવ જીવ કરે જે ભાવ જીવ કરે એ ભાવને કારણે એને આશ્રવ થાય અને ભાવ બંધ તો થઈ જ જાય એ જ સમયે ભાવ બંધ થઈ જાય જે સમયે એણે ભાવ કર્યો સામેવાળા માટે દ્વેષનો ભાવ કર્યો તો એ સામે એ વ્યક્તિ હાજર હોય કે ન હોય એની ઉપસ્થિતિની કાંઈ એમાં જરૂર નથી એણે જે ભાવ કર્યો એ ભાવ પ્રમાણે એને તો આશ્રવ અને પછી બંધ પડી જ ગયો કેમ કે આપણે એમ જો માનીએ કે ભાઈ સામે વ્યક્તિ છે એના પ્રત્યે આપણે ક્રોધનો ભાવ કે દ્વેષનો ભાવ કર્યો તો પછી ક્ષમા માગવાનો પ્રશ્ન આવે પણ હવે એ વ્યક્તિ હતી જ નહીં ને આપણે તો અંદરમાં મનમાં કર્યો એના પ્રત્યે તો એની પાસે તો હવે ક્ષમા માગવા જવાનો પ્રશ્ન જ નથી કેમ કે એને તો ખબર જ નથી કે આપણે એના પ્રત્યે કોઈ એવો ભાવ કર્યો હતો એટલે પછી ક્ષમાનું સ્વરૂપ તો આવું થઈ જાય પણ ક્ષમાનું સ્વરૂપ એવું નથી આપણે જે અંતરમાં ભાવ કરીએ એ ભાવ માટે આપણે પોતે જવાબદાર છીએ એ વિભાવી પર્યાય થઈ એ વિકારી ભાવ થયો અને એવા વિકારી પરિણામ માટે થઈને આપણે પોતે જવાબદાર છીએ એને માટે બીજો કોઈ જવાબદાર નથી અને જે સમયે એ ભાવ થયો એ જ સમયે આશરો પણ થાય અને ભાવ બંધ પણ થઈ જાય અને ભાવ બંધ થયો છે તો એ ભાવ બંધના નિમિત્તે દ્રવ્ય બંધ પણ થાય એટલે દ્રવ્ય કર્મનો પણ બંધ થઈ જ જાય એમાં કોઈ કાંઈ કરી શકે નહીં પેલો આવીને ક્ષમા આપે તો પણ કાંઈ થાય નહીં એ આવી અને ક્ષમા આપે તો પણ એમાં કાંઈ થઈ શકે નહીં કેમ કે ભાવ તો આપણે કર્યા છીએ એટલે કોઈ બીજો એમાં આપણા ભાવમાંથી આપણને એમાંથી બહાર નીકાળી દે એવું તો કાંઈ બનતું જ નથી એટલે વ્યવહારથી આપણે અથવા તો ઉપચારથી આપણે કોઈની પણ ક્ષમા માગીએ અને પછી સંતોષ માની લઈએ કે મેં તો ક્ષમા માગી લીધી તો ભાઈ એનાથી કાંઈ સરતું નથી જે વિકારી પર્યાય થઈ વિભાવ ભાવ થયો એના પરિણામ તો તારે ભાઈ ભોગવવા જ પડશે તારે ભોગવવા જ પડે એટલે જે ભાવ કરીએ છીએ એ ભાવ દ્વારા બંધ પડે છે અને ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ તો એવું છે કે એ પોતે એવા વિકારી ભાવે થાય જ નહીં એવું ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ છે ક્ષમા વાસ્તવમાં એણે બીજાની નહીં પણ પોતાની માગવાની છે પ્રભુની સમક્ષ પોતાની ક્ષમા માગવાની છે પ્રભુની સમક્ષ એટલા માટે કહું છું કે જે કંઈ એણે પ્રાપ્ત કર્યું છે એ પ્રભુની નિશ્રામાં જ પ્રાપ્ત કર્યું છે એટલે પ્રભુની સમક્ષ એણે ક્ષમા માગવાની છે શું ક્ષમા માગવાની છે કે હું આવા વિકારી ભાવે થયો આવા વિકારી પરિણામ મને થયા એટલે હું પ્રભુ ક્ષમા માગું છું અને એમ કરતાં એને જે બંધ પડ્યો છે એ કાંઈ ઘટી જશે એમ નથી પણ એ ક્ષમાની સાથે એક બીજો પણ ભાવ રહ્યો છે કે ક્ષમામાં જે પ્રતિક્રમણનો ભાવ રહ્યો છે એ અને પ્રતિક્રમણ સાથે પ્રત્યાખ્યાનનો ભાવ રહ્યો છે તો એ ક્ષમા માગતા હવે હું બીજી વાર એવા પરિણામ નહીં થાય બીજી વાર એવા પરિણામ નહીં થાય એવી પ્રતિજ્ઞા પણ કરું છું તો સાચા અર્થમાં ક્ષમા થઈ થોડોક વધારે ક્ષમા વિશે વિચાર કરીએ તો ક્ષમામાં એક દયાનો ભાવ સમાય છે પર જીવો પ્રત્યેની દયા બીજા જીવો પ્રત્યેની દયાનો ભાવ બીજા જીવોને ન હણવાનો ભાવ અહિંસાનો ભાવ આ બધું આમાં સમાય છે ક્ષમાની અંદર એ બધું સમાય છે જીવના સ્વરૂપનો વિચાર કરીએ તો ખરેખર જીવ એક જીવ બીજા જીવને હણી શકે છે એક જીવ બીજા જીવને હણી શકતો નથી કેમ કે બીજો જીવ છે એ પણ એનું આયુષ્ય લઈને આવ્યો છે બીજો જીવ છે એ એના પુણ્ય અને પાપ સહિત આવ્યો છે એટલે એને જે કાંઈ ભોગવવાનું થાય એ તમારે લીધે ભોગવવાનું થાય એમ બનતું જ નથી આપણે એમ માનીએ કે આપણે બીજાને પીડા આપીએ તો પીડા આપણે એને આપી શકીએ એમ નથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં એટલે આપણે સામાજીવને પીડા આપી શકીએ એમ તો બનતું નથી એ જ રીતે સામાજીવને આપણે બચાવી દઈએ એમ પણ બનતું નથી ન તો આપણે બચાવી શકીએ છીએ ન તો મારી શકીએ છીએ ન તો એને પીડા આપી શકીએ છીએ ન તો એને પીડામાંથી ઉગારી શકીએ છીએ એમાંનું એક પણ આપણે કરી શકતા નથી તો પછી આ ક્ષમાનો અર્થ શું આ અહિંસા પરમો ધર્મ એનો અર્થ શું જીવો અને જીવવાદો આ બધી વાત જે કરવામાં આવે છે એનો અર્થ શું પ્રશ્ન થવો જોઈએ આપણને કે તો પછી જો ખરેખર વાસ્તવમાં જીવ એવું કરી નથી શકતો તો આનો અર્થ શું તો ધર્મમાં આ બધી વાત તો આવે છે ને અહિંસા પરમો ધર્મ કહ્યું છે તેનો અર્થ શું તો એમાં કહેવાનો આશય એવો છે કે તું તું એવા ભાવે નહીં થા તું એવા વિભાવ ભાવે વિકારી ભાવે નહીં થા પેલાને જે પીડા થવાની છે કે એનું મૃત્યુ થવાનું છે તે તો થઈને રહેશે પણ તારા એ વખતે જે ભાવ છે એ પ્રમાણે તને બંધ પડશે એટલે તું એવા ભાવે નહીં થા તને મારવાનો ભાવ થયો છે તો એ મારવાનો ભાવ જે છે તે અશુભ ભાવ છે અને અશુભ ભાવના ફળ સ્વરૂપે તને એવો કરનો બંધ થશે પાપ કર્મનો બંધ થશે એવી જ રીતે એ પેલાને બચાવી શકતો નથી બચાવવાનો ભાવ કરે છે તો બચાવવાના ભાવને લીધે એને શુભ ભાવ છે એટલે પુણ્યનો બંધ થશે એને પુણ્યનો બંધ થશે પણ એથી કાંઈ ધર્મ નહીં થાય અહિંસા પરમો ધર્મને સમજવાની જરૂર છે આપણે એમ માનીએ કે આપણે અહિંસા પાળીએ એટલે આપણને ધર્મ થઈ ગયો પણ એવો કોઈ ધર્મ થતો નથી અને જે સૂત્ર આપવામાં આવ્યું છે એ શાસ્ત્રની અપેક્ષાએ જોઈએ તો જીવો અને જીવવા દો એ વાત તદ્દન ખોટી છે તમે કોઈને જીવવા દો તો એ જીવે તમે કોઈને જીવવા દો તમે એલાવ કરો તો એ જીવે એનું જીવન તમારી મુઠ્ઠીમાં છે તમારા હાથમાં છે એવું તો છે નહીં તો પછી જીવો ને જીવવાદોની વાત ક્યાં રહી એ જીવશે એ એના કારણે જ જીવે છે નકામાનું તમે અભિમાન છોડી દો હું એને જીવવા દઉં છું હું એને અભયદાન આપું છું હું એને બચાવું છું આ અભિમાન છોડી દેવાની જરૂર છે એ એના કારણે જીવે છે એ એનું એના આયુષ્યને કારણે જીવે છે અને એને જે વેદના છે એ વખતે એને સાતા પહોંચે છે તો એ એના સાતા વેદનીય કર્મના ઉદયને કારણે સાતા પહોંચે છે નહીં કે તમે એને સાતા પહોંચાડો છો એટલે અંતરમાંથી એ અભિમાન કાઢી નાખવા જેવું છે કે આપણે બીજાને જીવવા દઈએ અથવા તો આપણે બીજાને સાતા પહોંચાડીએ એવા અભિમાન કરવાની જરૂર નથી ધર્મીને એવો ભાવ આવે ધર્મીને એવો શુભભાવ આવ્યા વિના રહેતો નથી જે જ્ઞાની છે ધર્મી છે સમ્યક દ્રષ્ટિ છે એને એવો શુભભાવ આવે કે એની પીડા ઓછી થઈ જાય તો સારું એને અત્યારે અસાતા છે અને એને સાતા થાય તો સારું એને કોઈ મારતું હોય તો એને બચાવવાનો ભાવ આવે અને એવી ક્રિયા પણ થાય એક જીવને બીજો જીવ મારતો હોય તો એને બચાવવાનો એને ભાવ આવે અને એવી ક્રિયા પણ થાય પણ છતાંય ધર્મી જ્ઞાની એમાં પોતાનું કર્તૃત્વ સમજતા નથી એટલે કે મેં કર્યું એમ સમજતા નથી એ જીવ્યો છે તો એ એના કારણે જીવ્યો છે એના આયુષ્યને કારણે જીવો છે પણ મારા કારણે એ જીવ્યો છે અથવા તો મારા કારણે એને સાતા થઈ છે એમ નથી ડૉક્ટર એમ માને કે મેં આને જીવાડ્યો તો એ ડૉક્ટરનું એમાં અભિમાન છે બાકી ડૉક્ટર કોઈને જીવાડે એમ બનતું નથી જે જીવે છે એ પોતે પોતાના કારણે જીવે છે એવા એવા કર્મ લઈને આવ્યો છે કે એ શરીર સાથે એને એટલો સમય રહેવું જ પડે આયુષ બંધ પડ્યો છે તો કર્મ જ્યાં સુધી એ ઉદયમાં આવ્યા પછી એનો સ્થિતિબંધ છે ત્યાં સુધી રહેવાનું છે તો રહેવાનું જ છે એમાં કોઈ એને મારી શકે નહીં કે કોઈ જીવ બીજું કાંઈ કરી શકે નહીં એટલે જે આપણે ક્ષમાનું સ્વરૂપ સમજીએ છીએ એવું ક્ષમાનું સ્વરૂપ નથી હવે સાચી ક્ષમા ઉત્તમ ક્ષમા કોને કહેવાય એનો વિચાર કરીએ કે ઉત્તમ ક્ષમાની વાત તો કરી તો એમાં આ જીવો અને જીવવાદો એમાં તો કાંઈ વાત બનતી નથી તો ઉત્તમ ક્ષમા કઈ રીતે છે તો કે આ જીવ પોતે શુદ્ધ છે અનંત ગુણનો પીણ ભગવાન આત્મા છે એ પોતાના ગુણને કારણે જેવું પરિણમન કરે એ પરિણમન એનું શુદ્ધ પરિણમન નિર્મળ પરિણમન છે એટલે કે એનું સ્વાભાવિક પરિણમન છે તો પોતાના સ્વભાવ ભાવે પરિણમે પોતાના જેવા ગુણ છે એવા ગુણ પ્રમાણે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો એ એનું ભવન છે તે નિર્મળ ભવન થયું એ નિર્મળ પરિણમન થયું આ એને કરવું જોઈએ અનાદિનો આ જીવ એ સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી અને આમાંનું કાંઈ કરતો નથી પણ એને કરવું જોઈએ આ પોતે શુદ્ધ છે ત્રિકાળ શુદ્ધ છે તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એવું એનું પરિણમન થવું જોઈએ એવું એનું ભવન થવું જોઈએ પણ આ એ કરતો નથી શુદ્ધ ભાવે થતો નથી અને શુભ અથવા અશુભ ભાવે થાય છે શુભ અથવા અશુભ ભાવે થાય છે એટલે એ વિભાવ ભાવ થયો ભલે શુભ હોય તો પણ એ વિભાવ ભાવ થયો વિભાવ એટલા માટે કે સ્વ કરતા જુદો ભાવ છે સ્વભાવ તો પોતાના અંદરમાં રહેલા ગુણ પ્રમાણે હોય અને આ જે શુભ કે અશુભ ભાવ થાય છે એ એના ગુણ પ્રમાણે નથી આત્મામાં કોઈ ગુણ નથી એવો કે જેને કારણે એને શુભ કે અશુભ ભાવ થાય એટલે એ જે પરિણમન થાય છે એ વિભાવ ભાવે પરિણમન થયું તો આવું વિભાવ ભાવે પરિણમન એનું થાય છે તો જીવ પોતે વિભાવ ભાવે થાય છે એટલે શુદ્ધ ભાવે સ્વભાવ ભાવે શુદ્ધ ભાવે અને સ્વભાવ ભાવે એનું મરણ થાય છે એની હિંસા થાય છે જ્યારે એ શુભ ભાવે કે અશુભ ભાવે થાય છે તો એ વિભાવ ભાવે થાય છે અને એમાં એના શુદ્ધ ભાવનું એના પોતાના સ્વભાવ ભાવનું મરણ થાય છે અને એ હિંસા થઈ તો પોતાના સ્વભાવભાવની હિંસા ન કરવી એવી અહિંસા પરમો ધર્મ એ ઉત્તમ ક્ષમા છે એટલે કે એણે પોતે પાછા વળી અને પોતાના સ્વભાવ ભાવે થવું તો જ સાચા અર્થમાં એણે ક્ષમા પ્રદાન કરી વિભાવ ભાવે એ થઈ રહ્યો છે એમાં હિંસા થાય છે એટલે એ એ હિંસાને ટાળીને પોતે સ્વભાવ ભાવે થાય તો જ સાચી અહિંસા થાય કૃપાળુદેવે પણ એ વાત કરી છે ને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો ક્ષણ ક્ષણ ભાવ મરણે કયા ભાવ મરણ છે શુભાશુભ ભાવે થાય છે તો એમાં એ ભાવ મરણ થયું કયા ભાવનું મરણ થયું શુદ્ધ ભાવનું મરણ થયું તો શુદ્ધ ભાવના મરણ આપણે દરેક ક્ષણે ક્ષણે કરીએ છીએ એ મોટામાં મોટી પોતાની પોતાના ભાવની હિંસા છે અને એનાથી બચવાની જરૂર છે એવી અહિંસાને દિનેશ્વર ભગવાને અહિંસા પરમો ધર્મ કયો છે એવો અહિંસા પરમો ધર્મ છે એટલે આ અહિંસાની વાત છે એ આ ક્ષમાની અંદર સમાય છે ક્ષમાની વાત કરીએ એટલે એમાં અહિંસાની વાત આવી જાય તો આ રીતે અહિંસાની વાત એમાં ક્ષમામાં સમાય છે તો આપણે આજે પ્રથમ દિવસે ઉત્તમ ક્ષમાની વાત કરી હવે આપણા મૂળ વિષય ઉપર આવીએ જીવ જ્યારે દ્રવ્યસ્રુતનો અભ્યાસ કરે છે અને પછી એને એમ થાય છે કે મારું સ્વરૂપ તો કાંઈક જુદું છે એટલે મારે સૌથી પહેલાં જો કાંઈ પણ કરવાની જરૂર હોય તો સમ્યક તો પ્રગટ કરવાની જરૂર છે આપણે બધા કેટલાય સ્વાધ્યાય કરીએ છીએ અને એ પછીથી આપણે એવો નિર્ણય કર્યો છે કે મારે આ જીવનમાં જો કાંઈ પણ કરવા જેવું હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે હવે સમ્યક દર્શન પ્રગટ કરવાનો નિર્ણય થયો છે અને ઘણો અભ્યાસ કર્યો છે દ્રવ્યસ્રુતનો ઘણો અભ્યાસ કર્યો છે તો એવા જીવને એવા જીવને કયા પ્રકારે વિચારધારા હોય એ લક્ષ્યમાં રાખી અને એક સ્વાધ્યાય કર્યો છે અને એ સ્વાધ્યાયની અંદર એનું આપણે નામ રાખ્યું છે સમ્યક્તના પંથે સમ્યક્તના પંથે એટલે જે જીવ સમ્યક્તના પંથે છે એની વિચારધારા કેવી છે એને આવરી લેતો આ આખો સ્વાધ્યાય છે અને એમાં આપણે ઘણી વાત કરવાના છીએ ક્રમબદ્ધ પર્યાયની પણ વાત કરવી છે અકર્તા ભાવની પણ વાત કરવી છે પાંચ સમયની પણ વાત કરવી છે પુરુષાર્થની પણ વાત કરવી છે અને હવે આપણે સ્વાધ્યાય અંદર બીજા એડ પણ કર્યા છે એટલે બીજી પણ ઘણી બધી વાત થશે તો એને અનુલક્ષીને આખો સ્વાધ્યાય છે ક્રમબદ્ધ પર્યાયની એકમાત્ર વાત છે એવું નથી જ્યારે વિષય મોકલવામાં આવ્યો છે ત્યારે એ રીતે આપણે માત્ર લખ્યું છે પણ એમાં ક્રમબદ્ધની સાથે બીજી ઘણી વાત સાથે આવી જાય છે હવે આચાર્ય ભગવાને આચાર્ય ભગવાને જે નો અભ્યાસ આપણને કરવા માટે જણાવ્યું છે જેવા શાસ્ત્રો વાંચવાની જે વાત કરી છે એમાં મુખ્યતા તો યોગની રહે છે મુખ્યતા દ્રવ્યાનું યોગની રહે છે અને સાથે ચરણાનું યોગને આપણે રાખીએ છીએ તો યોગના શાસ્ત્રોમાં અને યોગના શાસ્ત્રોમાં જે વાત આવી છે એ સમજ્યા પછીથી જ સાચો પુરુષાર્થ થઈ શકે યોગ દ્વારા તો આપણને માત્ર ધર્મમાં પ્રવર્તવા માટેની પ્રેરણા મળે છે એટલે યોગના શાસ્ત્રો દ્વારા તો આપણે એમાંથી પ્રેરણા મેળવીએ છીએ અને યોગના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં ઘણી વખત આપણને એવું લાગે કે બે જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી વાત કરવામાં આવી હોય ભગવાન મહાવીર સ્વામી વિશે કોઈ કે આમ લખ્યું હોય કોઈ કે બીજી રીતે લખ્યું હોય સંવાદો પણ લખાયા હોય એની અંદર કે ભગવાન મહાવીર સ્વામીએ એમ કહ્યું કે હે ગૌતમ કરીને આખો સંવાદ પણ લખવામાં આવ્યો હોય એ બધું પ્રથમાનુયોગના શાસ્ત્રમાં હોય અને એને લીધે થઈ અને આપણે ઘણી વખત કેટલી બધી વાતમાં ડિસ્પ્યુટમાં પડી જઈએ છીએ અને મૂળ વાત રહી જાય છે એટલે પ્રથમાનુયોગના શાસ્ત્રમાં કાંઈ પણ લખવામાં આવ્યું હોય તો એમાં સમજી લેવું કે લેખકની મતિકલ્પનાએ ઘણું બધું લખવામાં આવ્યું હોય એમાં ફેક્ટ ઓછી હોય અને સંવાદો અને વર્ણનો આ બધું ઘણું વધારે હોય એ વખતે એ કાંઈ લેખક ત્યાં હાજર હતા નહીં કે મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામીને શું કહ્યું એ વખતે એ કાંઈ હતા નહીં એ સંવાદ એમને સાંભળ્યા નથી એ તો એમની પોતાની મતી કલ્પનાથી લખાયા છે એટલે એ બધા જીવનચરિત્ર જે કંઈ છે એમાં જુદા જુદા સંપ્રદાયમાં એ જીવનચરિત્રો જુદા જુદા આવે એટલે એ વાતને લઈ અને ચર્ચાઓ કરવી નહીં દ્રવ્યાનુયોગને બરાબર સમજવો દ્રવ્યાનુયોગને સમજ્યા પછીથી એકાંતે ન લઈ લેવાય એટલા માટે સાથે ચરણાનુ યોગનો અભ્યાસ કરવો હા હું એટલા માટે કહું છું કે આ મહત્ત્વનું છે એટલા માટે શરૂઆત જ એનાથી કરું છું એટલે કર્ણાનુ યોગની વાત જો કરીએ તો કર્ણાનુ યોગમાં આપણે કાંઈ પણ જોઈ શકીએ એવું તો છે નહીં જે ભગવાનના જ્ઞાનમાં આવી એવી સૂક્ષ્મ વાત છે કર્મ સંબંધીની વાત હોય કે પરમાણુ સંબંધીની વાત હોય કે સમયની વાત હોય કે ક્ષેત્રની વાત હોય પ્રદેશની એક પ્રદેશની તો એમાંની એક પણ વસ્તુને આપણે કોઈ રીતે તર્ક દ્વારા એને પ્રૂવ કરી શકીએ એવું નથી એટલે એ બધી વાત જે છે તે સૂક્ષ્મ છે અને એને ગણિતાનું યોગ પણ કહેવામાં આવે છે તો એ બધી વાતને તો આપણે સ્વીકારવી જ પડે કેવળ જ્ઞાન થાય ત્યારે એ બધી સૂક્ષ્મ વાત પ્રત્યક્ષ થઈ જાય છે તો વાત રહી દ્રવ્યાનુ યોગ અને ચરણાનું યોગની ચરણાનુ ઉપદેશાત્મક કથન હોય છે અને એ ઉપદેશાત્મક કથનને લીધે થઈ અને જીવ નિશ્ચય આભાસી થઈ જતો નથી દ્રવ્યાનુ યોગનો માત્ર અભ્યાસ કરે તો કેટલીક વખત એવું થાય કે સિદ્ધાંતોને પકડી અને એ ઊંધી રીતે વર્તે એટલે નીચે આવાસી થઈ જવાનો પ્રસંગ આવે એટલે સાથે ચરણાનો યોગ હોવો જ જોઈએ જે કંઈ આપણે વાત કરીશું એ દ્રવ્યાનું યોગની મુખ્યતાથી કરીશું દ્રવ્યાનુ યોગની મુખ્યતાથી કરીશું પણ એમાં એમ ન સમજવું કે આપણે ચરણાનો યોગને એમાંથી કાઢી નાખ્યો છે આપણે એને માનતા નથી એમ ન સમજવું જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે ભાવ દ્વારા ધર્મ થતો નથી ત્યારે એનો અર્થ એમ ન સમજવો કે શુભભાવ નહીં કરવો ને અશુભ ભાવ કરવો એવો એનો અર્થ થતો નથી જ્યારે જ્યારે એવી વાત કરવામાં આવે કે બાહ્ય તપ વ્રત આદિ દ્વારા ધર્મ નથી તો એનો અર્થ એવો નથી થતો કે એ ન કરવા એ હોય છે પણ એના દ્વારા ધર્મ નથી એમ કહીને સમજાવવું એ છે કે એનાથી વિશેષ કંઈક વાત છે જે ધર્મ છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે જે કરવામાં આવે છે એને ધર્મ કહેવાય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી જે પ્રાપ્ત છે એની પર્યાયમાં પ્રાપ્તિ કરવી એની વ્યક્તતા થવી એ જ ધર્મ છે એ સિવાય બીજો કોઈ ધર્મ નથી તો એના સંબંધી જ્યારે વાત કરવામાં આવે ત્યારે દ્રવ્યાનું યોગમાં આત્માની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય સ્વરૂપની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય દ્રવ્ય ગુણ પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય ત્યારે એમ ન સમજી લેવું કે એ સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ ન સમજી લેવું ત્યાં શુભભાવને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય પણ શુભભાવ એ વખતે સાથે રહેલો છે અને એને વ્યવહાર કહેવામાં આવ્યો છે એટલે એ રીતે વાત કરવામાં આવી છે તો આટલી સ્પષ્ટતા પછીથી આપણે હવે મૂળ વાત ઉપર આવીએ દ્રવ્ય સંબંધીની આ બધી વાતને આપણે જ્યારે સમજવા બેઠા છીએ ત્યારે થોડુંક દ્રવ્ય વિશે પણ સમજી લેવું જોઈએ ક્રમબત પર્યાય આમ નામ નહીં સમજાય કેમ કે કોઈ પણ પર્યાયનો વિચાર કરીએ તો કોઈ પણ પર્યાય છે એ કોઈ દ્રવ્યની છે કોઈ દ્રવ્યની છે એટલે દ્રવ્યને ન સમજીએ અને એકલી પર્યાયને સમજવા બેસીએ તો વાત નહીં સમજાય એટલે થોડુંક આપણે દ્રવ્ય વિશે સમજીએ કે દ્રવ્યનું અવિનાશીપણું અને દ્રવ્યની સ્વતંત્રતા બે વસ્તુનો આપણે વિચાર કરીએ દ્રવ્ય ભગવાને છ પ્રકારના દ્રવ્ય કયા તો એ દ્રવ્ય છ પ્રકારના દ્રવ્યને આપણે જાણીએ છીએ પહેલી વાત આપણે એનામાં એ દ્રવ્યની સ્વતંત્રતાની કરવી છે કે છ એ છ દ્રવ્ય છે એ સ્વતંત્ર છે અને દ્રવ્યની સ્વતંત્રતા અસ્તિત્વ સંબંધી છે અને પરિણમન સંબંધી છે તો અસ્તિત્વ સંબંધી દ્રવ્યની જે વાત છે એ બરાબર સમજવી જોઈએ છ દ્રવ્ય ભગવાને કયા ક્યારેય એમ નથી થતું કે પાંચ થઈ જાય કે સાત થઈ જાય છ દ્રવ્ય જ રહે અસ્તિત્વ છ દ્રવ્યનું જ રહે પાંચ ન થાય કે સાત પણ ન થાય એનો અર્થ એ થયો કે કોઈ પણ દ્રવ્ય નાશ પામે નહીં છ છ દ્રવ્યનું અસ્તિત્વ છે ને છે એનું હોવા પણ છે અને એનો નાશ ન થાય એ અવિનાશી છે ઉત્પન્ન નથી થયા અને નાશ પણ થતો નથી કોઈએ એને ઉત્પન્ન કર્યા નથી હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્માએ જગતને ઉત્પન્ન કર્યું છે એવી કોઈ વાત આપણે સ્વીકારતા નથી અને જે દ્રવ્યો છે તેના પરિણમન થાય છે તો એ પરિણમનમાં પણ કોઈ એનું પરિણમન કરાવે છે એવી પણ વાત નથી એટલે છ છ દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્ર એનું અસ્તિત્વ રહ્યું છે દરેક દ્રવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યું છે તો સ્વતંત્ર ક્યારે રહી શકે કોઈ સ્વતંત્ર ત્યારે જ રહી શકે કે એની એની સ્વતંત્રતા હણાય નહીં એટલે કે એની એની ઉપર બીજાની સત્તા આવે નહીં એ દ્રવ્ય ઉપર બીજા કોઈની સત્તા આવે નહીં તો જ એ સ્વતંત્ર રહી શકે જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો જીવ દ્રવ્ય એ પોતે પોતાની સત્તામાં જ રહે છે એ બીજા કોઈ અન્યની સત્તામાં આવી જતું નથી એવી રીતે પૂતગળનો વિચાર કરીએ તો પૂતગળ જે છે એની પોતાની સત્તા રૂપે છે એ પૂતગળ ઉપર બીજાની સત્તા આવી જાય નહીં તો જ એ સ્વતંત્ર રહી શકે આપણી રોજેરોજની વાતની અંદર એવું જ છે કે આપણે કોઈપણ દ્રવ્યને સ્વતંત્ર સ્વીકારતા નથી જીવ દ્રવ્યને આ પૂતગળ દ્રવ્યનો કરતા બનાવી દીધો છે એટલે જે પુદગળ જે છે આ શરીર છે એનું એની સ્વતંત્રતાને તો આપણે સ્વીકારતા જ નથી શરીરના કાર્યો જીવ ઈચ્છે એમ થાય આવી આપણી માન્યતા છે શરીરના કાર્યો જેમ જીવ ઈચ્છે એમ થાય હવે એક બાજુ આપણે એમ કહીએ કે આ શરીરથી આત્મા જુદો શરીર છે તે પૂદગળ અને જીવ છે તે ચેતન બે દ્રવ્ય જુદા અને બીજી તરફ આપણે એમ કહીએ કે શરીરના કાર્યો આત્મા કરે આ કેટલો મોટો વિરોધાભાસ છે આપણે જે ધર્મ કરીએ જે કંઈ ધર્મનું સ્વરૂપ સમજીએ પણ બેઝિક વસ્તુમાં તો આપણે મોટામાં મોટી ભૂલ કરીએ છીએ કે આત્મા જીવ આત્મા એટલે જીવ શરીરનું કાંઈક કરે શરીરનું કાંઈક કરી શકે આ જે માન્યતા છે એ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી કોઈ દર્શન થવાનું નથી ત્યાં સુધી કોઈ ધર્મ થવાનો નથી ભવના ભ્રમણ જ થવાના છે એટલે મૂળ વાતને જ આપણે પહેલી સુધારવાની જરૂર છે કે આ જીવ દ્રવ્ય એ પૂતગળ એવા શરીરના કાર્યો કરી શકે નહીં જો પૂતગળના કાર્યો કરે તો પેલું પૂતગળ જે છે એ આની સત્તામાં આવી જાય એનું અસ્તિત્વ પણ ન રહે બીજું દ્રવ્ય જે છે જીવ સિવાય બીજું દ્રવ્ય એ પણ પછી એની પાસે કાર્યકર આવે એવો પણ અર્થ થઈ જાય એક કરતાં અનેક જીવ એક જ પૂતગળ પાસે કાર્ય કરાવે એવો પણ અર્થ થઈ જાય તો પછી એ પેલા એ પૂતગળે કઈ રીતે પરિણમવું એટલે આ બધો વિચાર કરતાં એક વાત નક્કી થઈ જાય છે કે દરેક દ્રવ્ય જો સ્વતંત્ર છે ને સ્વતંત્ર રહે છે છ એ છ જ રહે છે જેટલા છે એટલા જ રહે છે અનંત દ્રવ્યો છે અનંત પૂતગળો છે તો અનંત તરીકે જ રહે છે અનંત જીવો છે તો અનંત જીવો તરીકે જ રહે છે તો એનો અર્થ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી અને એના અસ્તિત્વમાં બીજું કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી કોઈ પણ દ્રવ્ય છે એના અસ્તિત્વમાં એના હોવાપણામાં બીજું કોઈ કાંઈ કરી શકે નહીં કોઈની અસર નીચે એ એનું અસ્તિત્વ ટકાવીને રહ્યું છે એમ પણ નથી આવી દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર પહેલો થવો જોઈએ એટલે છ એ છ દ્રવ્યની બાબતમાં આમ જ હોવું જોઈએ ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ અને કાળ એ ચાર દ્રવ્યના પરિણમન તો સ્વતંત્ર છે એટલે એમાં તો આપણને વાંધો નથી આવતો પણ પૂતગળ દ્રવ્યના પરિણમન જે છે એમાં આપણને ઘણી વાર વાંધો આવે છે તો આપણે પહેલાં પરિણમન સંબંધી જોઈએ પરિણમન સંબંધીની સ્વતંત્રતાને લઈએ એટલે એ વાત પણ આવી જાય તો પરિણમન સંબંધીની દ્રવ્યની સ્વતંત્રતા જો છ દ્રવ્યની વાત અત્યારે નથી કરવી છ દ્રવ્ય વિશે કોઈ વાત નથી કરી બધાને આવડે છે બધાને ખબર છે મારે જે વાત કરવી છે તે પરિણમન સંબંધીની વાત કરવી છે કે પરિણમનને સમજીએ તો જ પર્યાય સમજાય તો પરિણમનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો જીવ અને પૂતગળ એ બે એવા દ્રવ્યો છે કે જેનું બે રીતે પરિણમન થાય બે રીતે પરિણામન એટલે કે એક સ્વાભાવિક પરિણમન થાય અને બીજું વિભાવિક પરિણમન થાય જ્યારે આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાએ આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય એવા છે કે જેનું માત્ર સ્વભાવિક પરિણમન થાય એટલે સ્વભાવ ભાવે જ પરિણમે સ્વભાવ ભાવે પરિણમવું એટલે શું કે પોતાનામાં જેવા ગુણ છે એવા ગુણ રૂપે જ પરિણમવું એ સ્વભાવ ભાવે પરિણમવું થયું એ સ્વભાવ ભાવે પરિણમવું થયું પોતાનામાં એવા ગુણ ન હોય છતાં પણ એવું પરિણમન થાય તો એને વિભાવ ભાવે પરિણમવું એમ કહેવામાં આવે છે જીવ અને પૂતગળના એવા પરિણમન થાય છે જીવનું સ્વભાવ ભાવે પરિણમન એટલે નિર્મળ પરિણમન પોતાના જેવા ગુણ છે અનંત ગુણ છે એવું જે પરિણમન થાય છે એને જ્યારે એ અનુભવે છે તો એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ થાય છે એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે જે પરિણમન છે તે સ્વાભાવિક પરિણમન છે સ્વભાવ ભાવે પરિણમન છે અને જ્યારે એમાં એ સ્થિરતા કરી લે છે તો પછી જે પરિણામ થાય છે તો હંમેશને માટે કાયમને માટે નિર્મળ પરિણામ થાય છે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે એવા પરિણામ થાય છે તો સ્વાભાવિક પરિણમન છે શાશ્વત સ્વાભાવિક પરિણમન તીર્થંકર ભગવાનનું છે કેવળી ભગવાનનું છે તો એ સ્વાભાવિક પરિણમન છે નિર્મળ પરિણમન છે પણ આપણે આપણો વિચાર કરીએ ત્યારે વર્તમાન પર્યાયની અંદર આપણે સ્વભાવભાવે પરિણમન કરીએ છીએ આપણામાં પડેલા ગુણ પ્રમાણે આપણું પરિણમન થાય છે કે અન્ય પ્રકારે પરિણમન થાય છે પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે જો પરિણમન થતું હોય તો એ સ્વભાવ ભાવે પરિણમન સ્વાભાવિક પરિણમન શુદ્ધ પરિણમન નિર્મળ પરિણમન છે જીવ અનાદિનો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે જ્યારથી છે ત્યારથી મિથ્યા દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિને પોતાના સ્વભાવ ભાવે પરિણમન થતું જ નથી એણે પોતાના સ્વરૂપને જાણ્યું નથી પોતામાં આનંદ ગુણ છે અને એવા આનંદ ગુણ રૂપે પોતાનું પરિણમન શક્ય છે એ વાતની એને તો ખબર નથી એવો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એ સ્વભાવ ભાવે ક્યાંથી પરિણમન કરે એટલે એનું પરિણમન તો વિભાવ ભાવે જ છે તો વિભાવ ભાવે પરિણમન એટલે શું કે એનામાં જે ગુણ નથી અને જેવું પરિણમન કરે છે એ બધું વિભાવ ભાવે પરિણમન થયું શુભ ભાવે પરિણમવું અથવા અશુભ ભાવે પરિણમવું એ બંને વિભાવિક પરિણમન છે શુભ ભાવ થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી શુભભાવ થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી અશુભ ભાવ થાય એવો પણ આત્મામાં કોઈ ગુણ નથી રાગ દ્વેષના ભાવ થાય એવો પણ આત્મામાં કોઈ ગુણ નથી નવ પ્રકારના કસાય કયા એવા ભાવે પણ આત્મા થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી એટલે કે ક્રોધ માર માયા લોભ અને બીજા નવ કસાયો આપણે રતિ અરતિ જે કહીએ છીએ એ બધા ભાવે આત્મા થાય એવું આત્મામાં એક પણ ગુણ નથી એટલે આ બધા ભાવે તો જીવ જ્યારથી છે ત્યારથી થાય જ છે એટલે ક્યારેય એ ક્યારેય એ સ્વભાવ ભાવે થયો નથી વિભાવ ભાવે જ રહ્યો છે હવે આપણે આપણી જાત ઉપર એ વાતને ઉતારી તો આપણને ખ્યાલ આવે કે આપણે તો ક્યારેય આનાથી બીજા ભાવે તો થયા જ નથી આ સિવાયનો ભાવ એટલે શુદ્ધ ભાવ પોતાના સ્વરૂપના ભાવે તો આપણે ક્યારેય થયા જ નથી એટલે આપણું પરિણામન તો વિભાવ ભાવે જ છે પૂતગળનું વિભાવ ભાવે પરિણામન જરાક વિચાર કરીએ તો પૂતગળનું વિભાવ ભાવે પરિણામન કઈ રીતે થાય છે કે પૂતગળ પરમાણુ જે છે એનું પરિણામન તો શુદ્ધ છે એક પરમાણુનું પરિણામન તો શુદ્ધ છે પણ પરમાણુઓ ભેગા થાય અસંખ્ય પરમાણુઓ ભેગા થાય અને જે નવી રચના આપણને દેખાય છે એનું પરિણામન જુદા પ્રકારે છે જેમ કે આ કોમ્પ્યુટર છે એ અસંખ્ય પરમાણુઓનો એ પિંડ છે તો એનું પરિણામન જુદા પ્રકારે છે એમાં રહેલ એક એક પરમાણુ એનું પરિણામન તો નિર્મળ પરિણામન જ છે એક પરમાણુનું પરિણામન શુદ્ધ પરિણામન છે પણ અસંખ્ય પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બને એનું પરિણામન જે છે તે જુદા પ્રકારે પરિણામન છે એ કંઈ પરમાણુમાં રહેલા ગુણ પ્રમાણે એનું પરિણામન નથી એટલે એ સ્કંદના પરિણમન જે છે એ બધા વૈભાવિક પરિણમન છે પરમાણુ આપણને દ્રષ્ટિમાં આવતો નથી પરમાણુનો આપણને ખ્યાલ આવી શકે નહીં એ તો કેવડી ગમે છે આપણને જે ખ્યાલ આવે છે એ તો પરમાણુઓના સ્કંધનો ખ્યાલ આવે છે પરમાણુમાં આપણે ભલે કહીએ કે એના એની અંદર આ રસ સ્પર્શ ગંધ વણ આ બધું છે એવા ગુણ પડ્યા છે પણ છતાંય એક પરમાણુ દ્વારા એ ગુણ આપણે અનુભવી શકીએ ખ્યાલમાં લાવી શકીએ એમ બનતું નથી આપણને જે અનુભવ થાય છે જે વાત આપણે અનુભવની કરીએ છીએ એ શું છે તો કે સ્કંદની વાત છે આપણે તો સ્કંદને જ જોઈએ છીએ આપણે સ્કંદને સ્પર્શીએ છીએ આપણે સ્કંદનો સ્વાદ માણીએ છીએ એટલે જે કંઈ છે તે તો સ્કંદ રૂપે છે એટલે વાસ્તવમાં આપણે કાંઈ પરમાણુને જાણતા નથી પરમાણુનું પરિણમન તો શુદ્ધ નિર્મળ પરિણમન છે અને આપણે જે જોઈએ છીએ જે પરિણમનો જોઈએ છીએ તો સ્કંદના પરિણમન છે એ તો વિભાવિક પરિણમન છે હવે સ્કંદ બન્યો છે તો અસંખ્ય પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બન્યો છે તો એમાંથી કોઈ પરમાણુ છૂટા પણ પડે છૂટા પડી જાય એટલે એ એ સ્કંદ જે છે તે જે રીતે હોવો જોઈએ એના કરતાં જુદી રીતે થઈ ગયો એટલે સ્કંદની પર્યાયો પણ બદલાય અને સ્કંદની પર્યાયો બદલાય છે એમાં આ જીવ રાગ કરે છે આ બધા સ્કંધને જ જોઈએ છીએ આપણે પરમાણુને નથી જોતા આપણે સ્કંદને જોઈએ છીએ આ બધી રચનાઓ છે તે બધી સ્કંદની છે પરમાણુના સ્કંધની રચનાઓ છે જે પરમાણુનું વિભાવિક પરિણમન છે એ રચનામાં આ જીવ રાગ કરે છે એની અંદર ઈષ્ટપણું સ્થાપે છે કે આ સારું છે આ સારું છે અથવા તો આ ખરાબ છે અનિષ્ટપણું સ્થાપે છે અને એમ જીવ રાગી દ્વેષી થાય છે થાય છે તો પોતે પોતાથી પણ એમાં એને આ નિમિત્ત કારણ મળે છે કે સ્કંદની રચનાઓ બહારમાં જે કાંઈ છે ધન સામગ્રી મિલકત જે બધું જે છે તે બધું સ્કંદ છે અને એ એને જોઈને રી જીવ રાગી થાય છે અને એમાં જે એ રાગી થતાં પછી રાગ થાય છે તો દ્વેષ પણ થાય છે એમાં ઈષ્ટ પણ સ્થાપે છે તો અનિષ્ટ પણ સ્થાપે છે એટલે આ વિભાવિક પરિણમન જે છે એમાં જીવનું વિભાવિક પરિણમન જે થાય છે એમાં એ ઉદગળનું વિભાવિક પરિણમન છે તે નિમિત્ત કારણ છે તે નિમિત્ત કારણ છે તો આ પરિણમન જે થાય છે એ પરિણમન એ પર્યાય છે અને એવી જે પર્યાય થાય છે એ અશુદ્ધ પર્યાય છે એને અશુદ્ધ પર્યાય કહીએ એ શુદ્ધ પર્યાય નથી વર્તમાન પર્યાય અને પરિણમન થોડીક વાત આપણે લઈએ એટલે પર્યાય વિશે આપણને વધારે સ્પષ્ટતા થઈ જાય કે પર્યાયની વાત કરી પરિણમન થાય છે એટલે કાર્ય થયું અને નવી અવસ્થા થઈ એને આપણે પર્યાય કહીએ છીએ તો જે નવી અવસ્થા થઈ એ અવસ્થા દરેક સમયે સમયે બદલાય છે ઘણીવાર આપણને એમ લાગે કે એવીને એવી અવસ્થા છે છતાં પણ આપણે એને એક સમયની કહીએ છીએ બીજા સમયની અવસ્થાને આપણે બીજી કહીએ છીએ કેમ કે જે બદલાવ છે એ બદલાવ જે થાય છે એની સાથે આપણે આપણે કાળની સાપેક્ષતાને સ્વીકારી છે કાળ દ્રવ્ય છે એ કાળ દ્રવ્યનું પણ પરિણમન છે અને કાળ દ્રવ્યનું પરિણમન છે એને આપણે એની પર્યાય કહીએ છીએ એને સમય કહીએ છીએ એ સમય છે તો એ કાળદ્રવ્ય છે એનું પરિણમન છે એની પણ અનંત પર્યાય છે અને આ બાજુ જીવ દ્રવ્ય છે કે બીજું કોઈ પણ દ્રવ્ય છે તો એ દરેક દ્રવ્યની અનંત પર્યાય છે એનું પરિણામન થાય છે તો અનંત પર્યાય છે તો આની પણ અનંત પર્યાય છે પહેલાંની પણ અનંત પર્યાય છે તો એક એક પર્યાય એક એક પર્યાય સાથે એક એક કાળ દ્રવ્યની પર્યાયને જો જોડી દેવામાં આવે તો એ જે પર્યાય થાય છે જે પર્યાય થાય એની સાથે કાળની એ જ પર્યાય હોય ફરીથી કાળ દ્રવ્યની અનંત પર્યાય છે બરાબર છે પછી આપણે જીવની વાત લેવી છે બીજા ચાર દ્રવ્યોને આપણે બાજુ પર મૂકીએ એમાં આપણે વધારે કાંઈ સમજવું નથી આપણે તો આપણી વાત કરવી છે તો જીવ દ્રવ્યની પણ અનંત પર્યાય થાય કેમ કે આપણે સિદ્ધ કર્યું કે અવિનાશી છે અનાદિશી છે તો એની પણ કેટલી પર્યાય હોય અનંત પર્યાય હોય જીવની અનંત પર્યાય અને એને પેરેલ કાળની પણ અનંત પર્યાય બંનેની અનંત પર્યાય હવે એક એક સમયની પર્યાય ને એ આપણે એની સાથે મૂકીએ તો જીવની જે પર્યાય છે એની સાથે કોઈ એક કાળ દ્રવ્યની પણ પર્યાય જોડાયેલી છે એમ આપણે કહી શકીએ અથવા તો એની સાપેક્ષતા છે કેમ કે જે કાળની સાપેક્ષતાથી આપણે વાત કરવી છે એના માટે આ આ સમજવું જરૂરી છે આપણે ક્રમબદ્ધ પર્યાયમાં કાળની સાપેક્ષતાનો વિચાર કરીએ છીએ કે આ કાળે આ પર્યાય થવાની હતી તે થઈ એમ જ્યારે સ્વીકારવા બેઠા છીએ તો પછી એનો અર્થ એ પણ સમજવો જોઈએ ને કે કઈ રીતે એ એની સાપેક્ષતા છે તો સાપેક્ષતા એ રીતે આપણે લઈએ છીએ કે જીવની અનંત પર્યાય અને અનંત પર્યાય કાળની તો કાળની અનંત પર્યાય એટલે અનંત સમય અને આ બાજુ જીવના જે પરિણામ થાય છે પર્યાય બદલાય છે તો એ પર્યાય પણ અનંત છે તો એક એક પર્યાય સાથે એક એક સમયને જોડી દઈએ એટલે દરેક પર્યાય દરેક પર્યાયનો સમય નિશ્ચિત થયો દરેક પર્યાય કોઈ એક સમયની છે બરાબર છે આમાં વાંધો હોય તો અત્યારથી જ કહી દીજો અત્યારે હું તમને પ્રશ્નો કરવાનો અવકાશ આપું છું આમાં કોઈને વાંધો હોય તો અત્યારથી જ કહ્યું કેમ કે આ નહીં સમજાય તો પછી આગળની વાતમાં મુશ્કેલી પડશે બરાબર છે જીવના જીવ અવિનાશી છે એનો નાશ થતો નથી અનાદિનો છે અનંત કાળ સુધી રહેવાઓ છે તો એની પર્યાય પણ અનંત છે કાળ દ્રવ્ય છે એ પણ અવિનાશી છે દરેક દ્રવ્ય અવિનાશી છે એની પણ અનંત પર્યાય છે તો આની અનંત પર્યાયને આની અનંત પર્યાય બંનેને આપણે સાથે રહીએ એટલે કાળની સાપેક્ષતા આપણે સ્વીકારીએ તો દરેક સમયની જે પર્યાય છે એ દરેક સમયની પર્યાય સાથે જીવની પણ એક પર્યાય છે બરાબર આમાં કંઈ વાંધો નથી વાંધો હોય તો પ્રશ્ન કરી શકો છો હા પાડો અથવા તો ના પાડો બરાબર છે ને તો પછી આગળ ચાલીએ કેમકે હવે પછીની જે વાત આવે છે ને એ એમાં આ વસ્તુની જરૂર છે તો વર્તમાન પર્યાય અને પરિણમનનો વિચારમાં એક બીજી વાત પણ આપણે લઈએ કે આપણે અનંત પર્યાયનો વિચાર કર્યો તો અનંત પર્યાય જે છે એવો આપણે કઈ રીતે સ્વીકાર કરીએ છીએ કેમ કે એ દ્રવ્ય જે છે તે અવિનાશી છે એટલે એની દરેક સમયે કોઈ એક પર્યાય તો હશે જ દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં દ્રવ્ય અવસ્થા વિનાનું હોય નહીં એટલે દરેક સમયે કોઈ એક અવસ્થા હોય અને એ અનંત કાળ રહેવાનું છે તો એની અનંત પર્યાય હોય જ તો આ અનંત પર્યાય જે દ્રવ્યની કહી તો એ અનંત પર્યાય બીજી રીતે કહીએ તો દ્રવ્યમાં ગર્ભિત છે દરેક દ્રવ્યની અનંત પર્યાય હોય કેમકે અનંતકાળ સુધી જો દ્રવ્ય રહેવાનું છે એની અનંત પર્યાય હોવી જ જોઈએ દરેક સમય એક એક પર્યાય તો હશે જ તો અનંત કાળ સુધીમાં એની પર્યાય તો હશે જ એટલે દરેક એની એક સમયની એક પર્યાય પ્રમાણે પર્યાય હોય એટલી તો વાત નક્કી થઈ ગઈ કે એની અનંત પર્યાય છે અનંત પર્યાય હોવી જ જોઈએ જો પર્યાય અનંત પર્યાય ન હોય અને પર્યાય ન હોય તો દ્રવ્યનો નાશ થાય પણ દ્રવ્યનો નાશ નથી થતો દ્રવ્યનો નાશ નથી થતો એનો અર્થ એ થયો કે અનંત પર્યાય છે જ તો અનંત પર્યાય છે એવો સ્વીકાર થયો તો પછી એ અનંત પર્યાય ક્યાં છે તો આપણે એમ કહીએ કે દ્રવ્યમાં ગર્ભિત છે એટલે કે છે એ છે વર્તમાનમાં જે પર્યાય એક પર્યાય છે એને આપણે વર્તમાનની કહીએ અત્યારે જે પર્યાય છે જે અવસ્થા છે એને આપણે વર્તમાન પર્યાય કહીએ અને એની પહેલાં જે જે એની અવસ્થા હતી જે જે પર્યાય હતી એને ભૂતકાળની પર્યાય કહીએ છીએ અત્યારે જે પર્યાય છે તે વર્તમાનની છે અને હવે પછી જે થશે પર્યાય એ બધી ભવિષ્યકાળની પર્યાય થશે એટલે આખો જે પર્યાય અનંત પર્યાય જે છે એ આખો પ્રવાહ છે કે જેની અંદર વર્તમાનની એક વર્તમાનની એક સમયની એક પર્યાય ઉપરાંત ભૂતકાળની અનંત પર્યાય અને એ જ રીતે ભવિષ્યકાળની પણ અનંત પર્યાય એવો આખો પ્રવાહ છે એવો આખો પર્યાયનો પ્રવાહ હોવો જ જોઈએ આ તર્ક દ્વારા સમજાય એવું છે કેમ કે અનંત પર્યાય આપણે કહીએ ને અનંત પર્યાયનો વિચાર કરીએ તો જ્યારથી જીવ છે ત્યારથી એની અનંત પર્યાય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો ક્યાં સુધી રહેશે એ તો અનંતકાળ સુધી રહેવાનો છે તો અનંતકાળ સુધી રહે એ બધી જ એની પર્યાય તો હોય જ પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તે સમયની એક પર્યાયને આપણે વર્તમાન કરીએ છીએ એ વર્તમાન પર્યાય એક સમય પછીથી ભૂતકાળની થઈ જાય છે એક સમય પછીથી એ ભૂતકાળની થઈ જાય છે અને જે ભવિષ્યકાળની પર્યાય જે હતી તે હવે વર્તમાન થઈ ગઈ એ વર્તમાન થઈ ગઈ અને બીજો સમય ગયો એટલે આ ભવિષ્યકાળની પર્યાય જે વર્તમાન થઈ હતી એ પણ ભૂતકાળ થઈ જાય છે એટલે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એ તો જ્યાં આપણે ઊભા રહીને જોઈએ ત્યાંથી શરૂ થાય વાસ્તવમાં આખો પ્રવાહ પર્યાયનો પ્રવાહ છે એમાં આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પર્યાયને એક પર્યાયને આપણે વર્તમાન કહીએ તો અત્યારે જે વર્તમાન છે એ કંઈ કાયમ શાશ્વત વર્તમાન તો છે નહીં એ બીજા સમયે ભૂતકાળ થાય છે એ બીજા સમયે ભૂતકાળ થાય છે અને ભવિષ્યકાળની જે પર્યાય આપણે કહેતા હતા એ અત્યારે વર્તમાન થઈ હવે આ વર્તમાન જે થઈ એ પણ એક સમય પછીથી ભૂતકાળ થઈ જાય છે તો જે ભવિષ્યની પર્યાય હતી એ વર્તમાન થઈ અને ભૂત પણ થઈ ગઈ એકની એક પર્યાયને આપણે ભવિષ્યકાળની પર્યાય કહી વર્તમાનકાળની પણ કહી અને ભૂતકાળની પણ કહી એટલે વાસ્તવમાં એ પર્યાય કયા કાળની કહેવાય એ ભવિષ્યની કહેવાય વર્તમાનની કહેવાય કે ભૂતકાળની કહેવાય તો કે પર્યાયને એના પ્રવાહમાં રહેવા દો આપણે જ્યાં જઈને ઉભા રહીએ છીએ તે પ્રમાણે એને આપણે જાણીએ છીએ પણ પર્યાય તો પર્યાય જ છે એટલે પર્યાયને ન તો વર્તમાન કાળ છે ન તો ભૂતકાળ છે કે ન તો ભવિષ્યકાળ છે એ તો આખો પ્રવાહ જ છે એ તો આખો પ્રવાહ છે પર્યાયનો આવો પ્રવાહ દરેક દ્રવ્યમાં ગર્ભિત છે અને એક દરેક સમયે સમયે એક પર્યાય દ્રવ્યની થાય જ છે બરાબર છે આટલા સુધી ક્લિયર બરાબર તો આ પરિણામનની વાત કરી હવે આપણે ક્રમબદ્ધ પર્યાય ઉપર આવવું છે તો ક્રમબદ્ધ પર્યાય ઉપર શા માટે આવવું જોઈએ શા માટે એનો વિચાર કરવો જોઈએ તો ગુરુદેવે એક વાત કરી છે એ અહીંયા તમને બધાને સમજાવું છું કે ગુરુદેવ એમ કે છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયા વિના સર્વજ્ઞનો નિર્ણય થઈ શકતો નથી સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ બંનેની વાત સાથે એમણે લીધી છે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે ધર્મનું મૂળ સર્વજ્ઞ અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયા વિના સર્વજ્ઞનો નિર્ણય થઈ શકતો નથી ધર્મનો આરંભ જ ક્રમબદ્ધના નિર્ણયથી થાય છે અને એનો નિર્ણય કરવો બહુ જરૂરી છે સર્વજ્ઞ સાથે ક્રમબદ્ધ પર્યાય આટલી વાત આવી બરાબર ને મૂળ વાત તો આ કરી ધર્મનું મૂળ સર્વજ્ઞ આપણને આપણને સર્વજ્ઞનો સ્વીકાર તો છે ને સર્વજ્ઞનો સ્વીકાર ન હોય તો પછી વાત અહીંયા પૂરી કરી દઈએ કંઈ પછી કહેવા પણ છે જ નહીં તો સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો વિચાર કરીએ કેમ કે સર્વજ્ઞ સાથે આપણે આ ક્રમબદ્ધ પર્યાયનો પણ નિર્ણય કરવાના છીએ એટલે અને ધર્મનું મૂળ સર્વજ્ઞ છે સર્વજ્ઞ સિવાય ધર્મ છે જ નહીં આપણે જે ધર્મ પામ્યા છીએ જે આપણને કાંઈ જે પણ પ્રાપ્ત થયું છે એ સર્વજ્ઞના જ્ઞાનમાંથી આપણને પ્રાપ્ત થયું છે બરાબર છે હવે સર્વજ્ઞ કોને કહેવાય સર્વજ્ઞ શું અને સર્વજ્ઞતા શું આપણને સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો સ્વીકાર છે સર્વજ્ઞ આપણે કોને કહીએ સર્વજ્ઞ સર્વને જાણે તે સર્વજ્ઞ આપણી પાસે સમય છે જ બરાબર છે સર્વને જાણે તે સર્વજ્ઞ બરાબર આમાં કોઈને વાંધો નથી સર્વને જાણે એટલે શું જગતના બધા પદાર્થોને જાણે તે સર્વજ્ઞ જગતના બધા જીવોને જાણે તે સર્વજ્ઞ હવે બધા પદાર્થોને જાણે એટલું જ નહીં પણ એની બધી જ પર્યાયોને જાણે બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જાણે તે સર્વજ્ઞ બરાબર જગતના બધા જ પદાર્થો બધા જ જીવો બધા જ દ્રવ્યોની બધી જ પર્યાયને જે જાણે તે સર્વજ્ઞ હવે બધી જ પર્યાયને જાણે તો પછી આપણે જે પર્યાયો થઈ ગઈ છે એને પણ જાણે વર્તમાનની એક પર્યાય છે એને પણ જાણે અને ભવિષ્યની જે નથી થઈ અનંત પર્યાયો જે નથી થઈ એને પણ સર્વજ્ઞ જાણે બરાબર સર્વજ્ઞ કયા એટલે બધા જ પદાર્થોની બધી પર્યાયને જાણે તો સર્વજ્ઞપણું કહેવાય તો જો એવું સર્વજ્ઞપણું જો આપણે સ્વીકારતા હોઈએ તો એનો અર્થ એવો થયો કે ભગવાન દરેક જીવની અને દરેક પદાર્થની દરેક દ્રવ્યની ભૂતકાળની બધી પર્યાયને જાણે વર્તમાન એક પર્યાયને જાણે અને ભવિષ્યની બધી પર્યાયને જાણે અને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે એક સમયમાં જાણે આ બધું એક સમયમાં જાણે અને યુગપત જાણે યુગપત જાણે એટલે એક સાથે જાણે ક્રમે ક્રમે જાણે એમ નહીં આપણે તો ક્રમે ક્રમે જાણીએ એક વસ્તુને જાણીએ પછી બીજી વસ્તુને જાણીએ પ્રભુ તો એક સાથે જાણે યુગપત જાણે એવું પ્રભુનું જ્ઞાન છે અને એ જ્ઞાનને આપણે શું કહીએ છીએ કેવળ જ્ઞાન કહીએ છીએ બરાબર પ્રભુને કેવળ જ્ઞાન થાય એટલે સર્વજ્ઞ થયા અને સર્વજ્ઞ દરેક પદાર્થની બધી જ પર્યાયને ભૂત ભવિષ્ય વર્તમાનની બધી પર્યાયને એક સમયમાં યુક્ત જાણે આવું શાસ્ત્રનું વચન છે આમાં આપણને વાંધો છે વાંધો તો નથી કે પછી આમાં આપણે એમ એક્સેપ્શન રાખવું છે કે ના પ્રભુ અમુક જાણે અમુક ન જાણે એવું રાખવું છે સર્વજ્ઞ ના એટલે રાખવું હોય તો પછી વિચાર કરીએ કે ભાઈ બધાને બેસતું હોય તો રાખીએ કે ભાઈ સર્વજ્ઞ બધું જાણે આ જે રીતે વાત કરીએ એ પ્રમાણે નહીં તો એમ થતું હોય કે ના થોડુંક રહેવા દો ભવિષ્યકાળનું રહેવા દો ભરિષ્ઠ કાળનું રહેવા દેવું છે સર્વજ્ઞ ભવિષ્યકાળને ન જાણે એમ રાખવું છે ભૂતને જાણે એમાં તો કોઈને પ્રોબ્લેમ નથી વર્તમાનને જાણે એમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય પણ ભવિષ્યને પણ જાણે એને બધી પર્યાયને જાણે આ સંબંધી આપણે એગ્રી થઈએ છીએ એ સંબંધી આપણે એગ્રી થઈએ છીએ હવે એનો વિચાર કરજો એ વિચાર થોડી વાર કરવાનો સમય પણ છે અને સાથે આપણે વાત લઈએ કે સર્વજ્ઞ કોણ કેમ કે એ જાણે એને માટે થઈને તમને બળ મળે એટલે આ મૂક્યું કે સર્વજ્ઞ કોણ સર્વજ્ઞ કોણ છે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે પોતે એવો પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે ઉગ્ર પુરુષાર્થ કર્યો છે અંતરંગ પુરુષાર્થ કરી અને પ્રભુ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે પોતે પોતાના અનંત ગુણના સ્વભાવે પરિણમી ગયા છે ને હવે ત્યાંથી એ બહાર આવતા જ નથી એ બહાર આવતા જ નથી એમનો ઉપયોગ પોતાનામાં સ્થિર થયો છે એવા જે તીર્થંકર ભગવાન કેવડી ભગવાન છે તે સર્વજ્ઞ છે સર્વજ્ઞ શું જાણે હવે વિચાર કરીએ તો હવે સર્વજ્ઞ પોતે પોતાના સ્વરૂપમાં જે સ્થિર થયા છે તો એ શું જાણે પોતાનામાં જ સ્થિર થયા છે ઉપયોગ તો હવે બહારમાં જતો જ નથી તો એ જગતના પદાર્થોને જાણે કે ન જાણે પ્રશ્ન પાછો એમ પણ થાય સર્વજ્ઞને આ બધું જગત આખાનું જ્ઞાન કરવાની જરૂર શું એમને હવે બહારમાં તો કાંઈ રસ રહ્યો જ નથી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે ઉપયોગ અંદરમાં સ્થિર થયો છે તો પછી ઉપયોગ બહાર આવતો નથી તો પરને બહારને કેવી રીતે જાણે એ પણ એક પ્રશ્ન થાય અને હવે એમને જાણવાની શું જરૂર રહી આ બધો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે કે સર્વજ્ઞ આપણે જે રીતે કહ્યું એ બધાને જાણે તો એ જાણે પણ એમને એમાં રસ ન હોય અને છતાંય જાણે એટલે કે જણાઈ જાય તો વાત કંઈક બેસે સર્વજ્ઞનું જ્ઞાન એવું નિર્મળ હોય કે જેને કારણે એમને બધું પ્રત્યક્ષ જણાઈ જાય પોતાના જ્ઞાનમાં બધું જણાય એ રસપૂર્વક જાણે ઉપયોગ મૂકીને જાણે એમ નહીં પણ સર્વજ્ઞનું જ્ઞાન જ એવું છે એવું નિર્મળ છે એવી જ્ઞાનની સ્વચ્છતા છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે કે જેને કારણે જગતના બધા જ પદાર્થોનું જ્ઞાન આપણે જે રીતે કહ્યું તે રીતે અનંત પદાર્થો અને અનંત પદાર્થોની અનંત પર્યાયો એ બધાનું જ્ઞાન એમને સહજ એ જ્ઞાનમાં થઈ જાય બાકી એ કાંઈ જ્ઞાન કરવા જાય એમ નહીં પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આવ્યા બાદ આનંદને જ અનુભવે છે એવી સર્વજ્ઞાની તો દશા છે હવે આ વાત થઈ પણ હજી પ્રશ્ન તો રહી ગયો કે આ સર્વજ્ઞ જાણે બધું ભવિષ્યને પણ જાણે એ આપણો પ્રશ્ન તો એ વાતમાં હજી થોડોક હજી એ મનમાં એમ થાય કે કઈ રીતે જાણે ભવિષ્યને કઈ રીતે જાણતા હશે જે પર્યાય થઈ જ નથી એ પર્યાયને સર્વજ્ઞ કઈ રીતે જાણે આપણે સ્વીકારી તો લીધું કે સર્વજ્ઞ છે એટલે બધું જાણે પણ પ્રશ્ન એ હજી આપણો બાકી છે એટલા માટે હજી આપણે સ્વીકાર બધાને બરાબર થયો નથી કે ભવિષ્યકાળની અનંત પર્યાયોને જાણે એ વાતનો હજી અડધો પડધો સ્વીકાર થયો છે બરાબર છે ને એટલે કોઈ જોરથી કહેતું નથી કે ના સર્વજ્ઞ બધાને બધું બરાબર જાણે એમ કોઈ બોલ્યું નહીં એક અનિલભાઈ બોલ્યા કે ના તો તો પછી સર્વજ્ઞતા રહે જ નહીં સર્વજ્ઞ જો ભવિષ્યકાળને ન જાણે તો પછી સર્વજ્ઞ પણ રહે જ નહીં તો પછી કઈ રીતે જાણે એ કઈ રીતે જાણે એ પ્રશ્નનો જવાબ નથી ને એટલા માટે હજી શંકા પડે છે કે શું હશે કેવું હશે અથવા તો આશંકા થાય છે સર્વજ્ઞ જાણે સર્વજ્ઞ બધી પર્યાયને જાણે અને એને માટે આપણે શરૂઆતમાં વાત કરી હાજી હા એ જ વાત કરીએ છીએ આપણે એની જ વાત કરી સર્વજ્ઞનો આત્મા તો ચોખ્ખો જ છે ને તમે ચોખ્ખાનો કોઈ આત્મા એમની જ વાત કરીએ છીએ કેવળ જ્ઞાન થયું એમની વાત કરીએ છીએ તીર્થંકર ભગવાનની અર્યંત ભગવાનની વાત કરીએ છીએ કેવળ જ્ઞાન થયા પછીની જે દશા છે એ સર્વજ્ઞપણું છે તો એમાં બધું જાણે છે તો કઈ રીતે જણાય ભવિષ્યકાળની બધી પર્યાય જે થઈ જ નથી તમારી મારી બધાની જે ભવિષ્યકાળની બધી પર્યાય અનંત પર્યાય થવાની આપણે અવિનાશી આપણે અવિનાશી આપણો નાશ થવાનો નથી તો અનંતકાળ સુધી આપણે જે રહેવાના છીએ તો અનંત કાળની બધી પર્યાય અનંત પર્યાયને પ્રભુ કેવી રીતે જાણે પ્રશ્ન એ છે આપણે એને માટે પહેલાં જ શરૂઆતમાં જ આ પર્યાયનો વિચાર કર્યો ત્યારે એક વાત નક્કી કરી કે પર્યાયનો પ્રવાહ છે પ્રવાહ હોવો જ જોઈએ એ નક્કી કર્યું અનંત પર્યાય નો પ્રવાહ છે તો અનંત પર્યાયનો આખો એક પ્રવાહ છે તો એ પ્રવાહને જો પ્રભુ જાણે તો બધી પર્યાયને જાણે કે ના જાણે આપણે પહેલાં વાત કરીને કે કોઈ પણ દ્રવ્ય છે તે અવિનાશી છે અનંત કાળ સુધી રહેવા આવું છે એની અનંત પર્યાય છે કાળની પણ અનંત પર્યાય છે અને એક એક પર્યાયની સાથે એની એની સાપેક્ષતા જોડી અને એ રીતે આપણે જોયું તો કે એ વર્તમાન ભૂત ભવિષ્ય એવું નથી પણ આખો પર્યાયનો પ્રવાહ છે અને એ પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે તો દ્રવ્યમાં આ ગર્ભિત જે પ્રવાહ આપણે તર્ક દ્વારા સ્વીકાર્યો તો એવો જો પ્રવાહ હોય તો પ્રભુ એ આખા પ્રવાહને જાણે તો પછી સર્વજ્ઞતા વિશે આપણને કાંઈ સંશય રહે તો પછી ભવિષ્યની પર્યાય પ્રભુ જાણે એમાં આપણને કાંઈ શંકા થાય પછી શંકા ન થાય કે હા આખા પ્રવાહને પ્રભુ જાણે જો એમ લઈએ તો વાત બરાબર બેસી જાય છે કે આખી અનંત પર્યાયનો આખો પ્રવાહ તમારો મારો બધાનો એ બધાના પ્રવાહને પ્રભુ જાણે તો બરાબર બેસી જાય છે વાત હવે પ્રશ્ન એ રહ્યો કે ઉપત જાણે એકી સાથે જાણે તો એ કેવી રીતે થતું હશે કેમ કે આપણને તો ક્યારેય એવું છે જ નહીં કે એકી સાથે બધાનું જ્ઞાન થાય આપણે તો એક પછી એક કરીએ ક્રમમાં જ્ઞાન કરીએ છીએ જ્યાં ઉપયોગ જાય તેનું જ્ઞાન થાય આપણને જ્ઞાન કેવી રીતે થાય જ્યાં ઉપયોગ જાય જ્યાં લક્ષ જાય તેનું જ્ઞાન થાય પાંચ ઇન્દ્રિયો છે તો પાંચે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે તો પાંચે ઇન્દ્રિય દ્વારા એક સાથે જ્ઞાન થતું જ નથી જો અત્યારે તમે જોઈ રહ્યા છો ક્યારના સ્લાઇડ જોઈ રહ્યા છો મારું મોડું જોઈ રહ્યા છો પણ તમે સાંભળી રહ્યા છો તમારો ઉપયોગ ક્યાં છે સાંભળવામાં છે સાંભળવામાં છે ને આંખથી જુઓ છો છતાં એ જ્ઞાન થાય છે કાનથી જે સાંભળો છો એનું જ્ઞાન થાય છે અને કદાચ તમારું ધ્યાન બીજે હોય ઘેરે કાંઈક બીજી વસ્તુનો વિચાર કરતા હોવ તો તમારો ઉપયોગ ત્યાં છે બરાબર છે એટલે આપણે જે જ્ઞાન કરીએ છીએ તે ઉપયોગ દ્વારા જ્ઞાન કરીએ છીએ કે જ્યાં ઉપયોગ જાય તેનું જ્ઞાન થાય ઇન્દ્રિયો તો બધી ખુલ્લી છે પાંચે ઇન્દ્રિયો અને એના વિષયો છે જુદા જુદા પણ આપણે જ્યાં ઉપયોગ જાય એનું જ જ્ઞાન કરીએ છીએ છદમસ્તને આવું જ હોય જેને કેવળ જ્ઞાન નથી થયું પૂર્ણ દશા નથી થઈ એને જાણવું ઉપયોગ દ્વારા થાય ઉપયોગાત્મક જ્ઞાન છે થોડીક વાત જે લોકોને ખૂબ સ્વાધ્યાય છે એમને માટે પણ જરાક લઈએ સારું રહેશે આપણે સુડતાલીસ શક્તિનો સ્વાધ્યાય કર્યો તો સુડતાલીસ શક્તિમાં આપણે દશી શક્તિની વાત કરી અને જ્ઞાન શક્તિની વાત કરી તો ત્યાં જે વ્યાખ્યા મૂકી છે એમાં ઉપયોગાત્મક લખેલું છે દસી શક્તિ અને જ્ઞાન જ્ઞાનશક્તિમાં ઉપયોગાત્મક વાત લખેલી છે ઉપયોગાત્મક શબ્દ મૂકેલા છે બરાબર છે તો એ જે જ્ઞાન થાય છે તે જ્યાં ઉપયોગ જાય છે તેનું જ્ઞાન થાય છે એ અપેક્ષાથી ત્યાં વાત કરી છે જ્યારે સર્વદર્શિત્વ શક્તિ અને શક્તિ ગિરીશભાઈ એમાં ઉપયોગ નથી મૂક્યો ત્યાં ઉપયોગ નથી એટલે ઉપયોગાત્મક નથી લેતી સર્વજ્ઞતા જ થાય છે ત્યારે ક્યાં ઉપયોગ પછી પ્રભુના ઉપયોગ તો અંતરમાં સ્થિર થઈ ગયા છે આત્મદર્શનમય છે એટલે નું દર્શન કરી રહ્યો છે આત્મજ્ઞાનમય છે આત્મદર્શનમય છે એનું જ કરી રહ્યા છે પ્રભુ તો આત્માનું જ દર્શનને જ્ઞાન કરી રહ્યા છે એટલે હવે એ ઉપયોગાત્મક નથી એટલે સર્વદર્શી શક્તિ અને સર્વજ્ઞતો શક્તિ એ બંનેની અંદર આ રીતે લીધું છે જ્યારે દર્શી શક્તિ અને જ્ઞાન શક્તિમાં ઉપયોગાત્મક લીધું છે તો છદમસને ઉપયોગ જ્યાં જાય ત્યાં એનું એ જ્ઞાન કરે આપણો ઉપયોગ જ્યાં હોય ત્યાં એનું આપણે જ્ઞાન કરીએ પ્રભુને સર્વજ્ઞતો શક્તિને સર્વદર્શિતો શક્તિમાં એમને ઉપયોગ તો સ્થિર થયો છે એટલે ઉપયોગ મૂકીને એ કાંઈ જ્ઞાન કરતા નથી તોય હજી થોડોક પ્રશ્ન રહી જાય કે તો કેવી રીતે પ્રભુ જ્ઞાન કરે છે તો કે પ્રભુ પોતાના આત્મપ્રદેશોથી સીધું જ જ્ઞાન કરે છે જ્ઞાન કરે છે એટલે શું તો કે પ્રભુનું જે જ્ઞાન છે એ એવું નિર્મળ છે કે એની અંદર જ્ઞેય માત્ર ઝળકે છે અરીસો હોય અરીસાને આપણે આમ રાખીએ તો એની સામે જેટલા જેટલા પદાર્થો હોય એ બધા અંદર પ્રતિબિંબિત થાય કે ન થાય જે જે પદાર્થો હોય એ પ્રતિબિંબિત થાય ને અરીસાની સામે અરીસો ચોખ્ખો હોય એકદમ સ્વચ્છ હોય તો જેટલા મૂકીએ એ બધા જ પદાર્થોનું પ્રતિબિંબ પડે ને જે બિંબ છે એનું સામે પ્રતિબિંબ પડે એમાં અરીસાએ કાંઈ કરવું પડે ધારો કે આપણે આટલા લોકો બેઠા છીએ ને અહીંયા મોટો અરીસો મૂકીએ તો આટલા લોકોનું પ્રતિબિંબ પડે હવે પાછળ બીજા પચાસ માણસો એકદમ આવી જાય તો એનું પ્રતિબિંબ પાડવા માટે અરીસાએ કાંઈક કરવું પડે કાંઈ કરવું ના પડે અરીસાને કાંઈ કરવાનું હોય નહીં પ્રતિબિંબ પડે એમાં અરીસાએ શું કરવાનું કાંઈ નહીં અરીસાની એવી નિર્મળતા સ્વચ્છતા છે એટલે જેટલા સામે બિંબ છે એ બધા પ્રતિબિંબિત થાય બિંબ માત્ર એમાં પ્રતિબિંબિત થાય બરાબર એટલે એક હોય કે બે હોય કે હજારો હોય એ સાથે અરીસાને કાંઈ સંબંધ નથી અરીસાને તો એની સ્વચ્છતા સાથે સંબંધ છે એની નિર્મળતા સ્વચ્છતા એવી છે જેથી એ અંદર પ્રતિબિંબિત થાય છે બિંબો કેટલા છે એની સાથે અરીસાને કાંઈ લેવા દેવા નથી બરાબર તો પ્રભુનું જ્ઞાન કેવું છે તીર્થંકર ભગવાનનું જ્ઞાન કેવું છે કેવળી ભગવાનનું જ્ઞાન કેવું છે આવું નિર્મળ જ્ઞાન છે એ નિર્મળતા જે છે એવી નિર્મળતા છે કે જ્ઞે માત્ર જ્ઞે માત્ર એમાં જણાય એટલે એટલે આપણે વ્યાખ્યા એ રીતે કરી કે જ્ઞે માત્ર દેખાય જ્ઞે ગમે ત્યાં હોય જ્ઞે એટલે જ્ઞે કોને કહીએ આપણે કે જે જેમાં એ બીજાને જણાઈ શકે એવો પ્રમિત્વ નામનો ગુણ છે તો એ જ્ઞે છે જે જ્ઞાનમાં આવી શકે એને જ્ઞાં કહેવાય સરળ વ્યાખ્યા કરીએ તો જે જ્ઞાનમાં આવે એને નહીં કહેવાય પણ પછી કોના જ્ઞાનમાં આવે એ જરાક સમજવું પડે કેમકે જીવોને જે પર્યાયમાં છે એ પ્રમાણે જ્ઞાનના ઉઘાડ હોય નાના જીવોને જ્ઞાનનો ઓછો ઉઘાડો ઇન્દ્રિયો પણ એ પ્રમાણે છે એટલે એને એટલું ન જ્ઞાન થાય એક ઇન્દ્રીને એટલું જ્ઞાન નથી થઈ શકતું એના કરતાં બે ઇન્દ્રિયને વધારે થાય એ રીતે પચેન્દ્રીને અને પચેન્દ્રીમાં પછી મનુષ્યને તો એ પ્રમાણે જેટલો જ્ઞાનનો ઉઘાડો એ પ્રમાણે થાય આપણે એમ કહીએ બરાબર એટલે એ રીતે જોવા જઈએ તો જ્ઞે આપણી અપેક્ષાથી જોઈએ તો આપણને એમ લાગે કે કેટલી બધી વસ્તુ તો આપણને જણાતી નથી તો એ પછી પ્રભુને કેવી રીતે જણાય પણ પ્રભુને તો જ્ઞેય માત્ર જણા એમ કહ્યું કે આપણી એટલી શક્તિ નથી માટે એ જ્ઞેયને આપણે નથી જાણતા આપણે એ જ્ઞેયને જાણી શકીએ એવી આપણામાં શક્તિ નથી એટલે આપણે એને નથી જાણતા પણ એનો અર્થ એવો નથી થતો કે પ્રભુને નથી જણાતું પ્રભુને તો એ જણાવી શકે એમના જ્ઞાનમાં આવી શકે છે તો એ જ્ઞેય છે એટલે જ્ઞેય કોને કહેવાતો કે પ્રભુના જ્ઞાનમાં જે આવે એ બધું જ્ઞેય પ્રભુના જ્ઞાનમાં આવે એ જ્ઞેય એ જ્ઞેયની વ્યાખ્યા એ રીતે પણ કરવામાં આવી છે પણ જે નિર્મળ જ્ઞાન થયું છે એ જ્ઞેય માત્રને જાણે છે જે અને જ્ઞેય શું છે કે એમાં પ્રમિત્વ નામની શક્તિ છે એટલે બીજાને બીજાના જ્ઞાનમાં આવી શકે એને જ્ઞેય કહીએ છીએ તો ભગવાનના જ્ઞાનમાં અનંત પદાર્થોની અનંત જીવોની અનંત કાળની બધી જ પર્યાય એક સમયમાં આવી રીતે પ્રતિબિંબિત થાય છે એ ક્રમે નથી થતી જેમ અરીસામાં એક પછી એક બધાના પ્રતિબિંબ નથી પડતા એકની સાથે બધાનું પ્રતિબિંબ પડે છે એવી રીતે ભગવાનના જ્ઞાનમાં પણ એક સાથે બધું પ્રતિબિંબિત થાય છે એટલે એક જ સમયમાં પ્રભુ જાણે છે અને યુગપદ જાણે છે એક સાથે જાણે છે બરાબર તો આવી સર્વજ્ઞતાનો આપણે વિચાર કર્યો તો એમાં સર્વજ્ઞ કોણ સર્વજ્ઞ શું જાણે અને સર્વજ્ઞ કઈ રીતે જાણે આ વાત બરાબર થઈ સર્વજ્ઞ કઈ રીતે જાણે એની સ્પષ્ટતા થઈ બરાબર છે હવે સર્વજ્ઞતા સંબંધી વિચાર કરી આ તો આપણે નિર્ણય કર્યો તો કે આવી સર્વજ્ઞતા શક્ય છે પ્રશ્ન આપણને એ થાય કે હજી ભગવાન જાણે તો ભગવાન છે એટલે આપણે કહી દીધું પણ ખરેખર આવી સર્વજ્ઞતા શક્ય છે એવો હજી પ્રશ્ન થાય ભવિષ્યકાળની વાત આવે છે ને એટલે મોટા મોટાભાગના આવો પ્રશ્ન થાય કે ખરેખર આવી સર્વજ્ઞતા હશે હોઈ શકે આવી સર્વજ્ઞતા સર્વજ્ઞને હશે અથવા તો હોઈ શકે કોઈને પણ હોઈ શકે જીવને હોઈ શકે જ્યારે આવો વિચાર આવે ત્યારે દ્રવ્યના અવિનાશીપણાનો વિચાર કરવો અને દ્રવ્યના અવિનાશીપણાનો વિચાર કરીએ તો સાથે સાથે છ છ દ્રવ્યના અવિનાશીપણાનો વિચાર કરવો એટલે બધું સહેલું થઈ જાય કે અવિનાશી છે તો અનંત પર્યાય છે અને અનંત પર્યાય છે તો દરેક સમયની પર્યાય એની છે ને છે તો પર્યાયનો પ્રવાહ હોવો જ જોઈએ અને પર્યાયનો આવો પ્રવાહ છે આવો પર્યાયનો પ્રવાહ છે અને પ્રભુનું જ્ઞાન નિર્મળ છે તો આવો પ્રવાહ પ્રભુના જ્ઞાનમાં દેખાય જ તો સર્વજ્ઞતા શક્ય તો છે સર્વજ્ઞતા હોઈ શકે તર્ક દ્વારા એ જાતે જ આપણે એ વાતને નક્કી કરવી કેમ કે જ્યાં સુધી એ નિર્ણય નહીં થાય ને પાકો નિર્ણય નહીં થાય ત્યાં સુધી ઘણી મુશ્કેલી પડશે તે સર્વજ્ઞતા શક્ય છે એ વાતનો આપણે જાતે નિર્ણય કરવો પડે કે આ સર્વજ્ઞતા શક્ય છે અને તીર્થંકર ભગવાનને કેવળી ભગવાનને અરિયંત ભગવાનને આવી સર્વજ્ઞતા હોય જ છે સિદ્ધ ભગવાનને આવી સર્વજ્ઞતા હોય છે અને એ શક્ય છે કોઈપણ જીવને શક્ય છે તો કે કોઈ કોઈપણ જીવને શક્ય છે કે જે જે આવું કેવળ જ્ઞાન પ્રગટ કરે એને એ શક્ય છે જે જીવ સમ્યક દર્શન પ્રગટ કર્યા પછીથી ચારિત્રનો પુરુષાર્થ ઉપાડી અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એ કેવળ જ્ઞાન પ્રગટ કરે તો એ સર્વજ્ઞ થાય એ સર્વજ્ઞ થાય તો આ પુરુષાર્થ ક્યાં કરવાનો પોતે પોતાના સ્વરૂપમાં કરવાનો એવો પુરુષાર્થ પ્રભુએ પોતાના સ્વરૂપને વિશે કર્યો માટે એ સર્વજ્ઞતા થઈ એમ નથી કે બાહ્યમાં તપ કર્યું એટલે એ સર્વગ્રતા પ્રગટ થઈ એમ નથી કેમ કે બાહ્યમાં તરફ થયું એમાં તો અપેક્ષા હતી કોની અપેક્ષા હતી શરીરની અપેક્ષા શરીરની અપેક્ષા હતી શરીરની અપેક્ષા થઈ ને બાહ્ય તપમાં શરીરની અપેક્ષા છે અંતરંગ તપમાં શરીરની અપેક્ષા નથી તો બાહ્ય તપમાં તો શરીરની અપેક્ષા છે જે શરીરને છોડી દેવાનું છે જે શરીરને છોડી દેવાનું છે જેનાથી જુદા પડવાનું છે એના દ્વારા ધર્મ વિપરીતતા એટલે વાસ્તવમાં એ બાહ્ય તપ જે છે એ અંતરંગ તપનું સહકારી સહચર કારણ હોય અંતરંગ તપનું સહકારીને સહચર કારણ હોય પણ એકલું બાહ્ય તપ જે છે એ કંઈ ધર્મનું કારણ નથી એ વાત પણ એમાંથી આપણને મળે છે તો આપણે તો સર્વજ્ઞતાની વાત કરી રહ્યા છીએ અહીંયા સર્વજ્ઞતા કઈ રીતે હોઈ શકે એ વાત આપણે કરી દીધી એટલે હવે એનો વધારે વિસ્તાર આપણે નથી લેતા હવે એ પ્રશ્ન એ થાય કે ધારો કે આપણે આવી સર્વજ્ઞતાને માનીએ તો શું થાય અને ન માનીએ તો શું થાય બે વાતનો વિચાર કરવો છે પહેલાં આપણે સર્વજ્ઞતાને માનીએ તો શું થાય સર્વજ્ઞતા છે આવી હોઈ શકે સર્વજ્ઞ ભગવાનને આવી સર્વજ્ઞતા છે એને માનીએ તો શું થાય શાંતિ થઈ જાય નહીં કે ભગવાન ભગવાનને આપણે બરાબર ઓળખ્યા એમ જ થાય ને કે બીજું કાંઈ થાય સર્વજ્ઞતાને માનીએ તો શું થાય આ પ્રશ્નનો જવાબ છે ને સાંભળશો એટલે પછી આંચકો આવી જશે સર્વજ્ઞતાને માનીએ તો શું થાય દરેક વિચાર કરી લો તમને આપું છું પણ હું જયારે બોલીશ ત્યારે તમને આંચકો આવી જશે એટલે સર્વજ્ઞતાને માનીએ તો શું થાય પ્રભુ પ્રત્યે ભાવ વધે બરાબર ને પ્રભુ પ્રત્યે અહોભાવ વધે એ તો થાય બરાબર છે અને પ્રભુ પ્રભુના સ્વરૂપનો આપણને સાચો ખ્યાલ આવે એ વાત એ બરાબર છે પણ એથી વિશેષ જરાક વિચાર કરો આંચકો આવે એવી વાત તો એ છે કે પર્યાય બધી નક્કી છે પ્રભુના જ્ઞાનમાં જે આવ્યું એ આવ્યું એનો અર્થ કે ભવિષ્યકાળની આપણી બધી પર્યાય નક્કી છે પેલા તો આ જ આવે ને કે ભવિષ્યકાળની બધી પર્યાય નક્કી હોય તો પ્રભુ જાણે ને જો બદલાય એમ હોય તો પ્રભુ કેવી રીતે જાણે જો બધી પર્યાયો બદલાતી હોય તો તો પ્રભુ જાણે જ નહીં એટલે એનો અર્થ એ થયો કે ભવિષ્યકાળની આપણી બધી પર્યાય નક્કી છે નિશ્ચિત છે તમારી ને મારી બધી જ પર્યાય અનંત કાળની બધી જ પર્યાય નક્કી છે નિશ્ચિત છે એમ થઈ ગયું આ કેમ કેમકે આપણે એમ કહ્યું ને થેન્ક યુ સર્વજ્ઞતાનો વિચાર કરતાં પ્રભુ પ્રત્યે અહોભાવ આવે એ તો બહુ મોટી વાત છે બરાબર છે કે સર્વજ્ઞ થયા છે એટલે એમના જ્ઞાનમાં જે વાત આવી હોય એ બરાબર હોય એ જેમ છે તેમ યથાર્થ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે સર્વજ્ઞતાને કારણે જાણીએ છીએ એમ કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં એ વાત આવી છે ને ગણધર ભગવાન આચાર્ય ભગવાન દ્વારા એ આપણા સુધી પહોંચી છે એટલે પરમ સત્યનો સ્વીકાર થાય છે આ વાત પણ બરાબર છે એ સિવાય આપણને એવું જ્ઞાન થાત નહીં એ સિવાય ધર્મ હોત નહીં એ સિવાય મોક્ષનો માર્ગ હોત નહીં આ બધું તો બરાબર જ છે સર્વજ્ઞતા ને માનવાથી આ બધું જ થાય છે એ તો વાત બરાબર છે પણ આમાં એક વાત આપણે જે અહીંયા કરવી છે એ વાત એ છે કે સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા પ્રભુના જ્ઞાનમાં ભવિષ્યકાળની આ બધા જ જીવોની બધી જ પર્યાયો જણાય છે તો પછી એ પ્રમાણે થાય એ બદલાય નહીં જો બદલાઈ જાય તો સર્વજ્ઞ ખોટા પડે જો પર્યાય બદલાઈ જાય તો સર્વજ્ઞ ખોટા પડે તો સર્વજ્ઞને ખોટા પાડવા નથી કોઈ ઈચ્છતું નથી સર્વજ્ઞ ખોટા પડે એવું તો આપણે સ્વીકારી શકીએ નહીં સર્વજ્ઞ તો સાચા જ છે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું એ સાચું જ છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવ્યું છે એ સર્વજ્ઞ કાંઈ ઈચ્છ્યું છે એમ નથી સર્વજ્ઞને આપણી અનંત પર્યાય દેખાય તો કંઈ સર્વજ્ઞ એવી ઈચ્છી છે કે આપણી પર્યાય એમ થાય ના એમ નથી આપણી પર્યાય એમ જ છે એ આપણા દ્રવ્યમાં એમ જ એ પ્રવાહમાં એમ જ પડી છે સર્વજ્ઞ તો માત્ર એને જાણે છે અને એવો જાણવાનો એ કાંઈ પ્રયત્નય નથી કરતા એમને એ જણાય છે એ તો જ્ઞાનરૂપી અરીસો છે એમાં એ પ્રતિબિંબિત થાય છે એટલે સર્વજ્ઞાને જે દેખાયું છે એ નક્કી છે એમાં ફેરફાર થવાનો નથી બરાબર ને તો એનો અર્થ એ થયો કે આપણી બધી પર્યાયો નક્કી છે નિશ્ચિત છે અને આપણે સાથે એ પણ સ્વીકાર્યું કે દરેક પર્યાયની સાથે એક એક સમય છે તો એ પર્યાયનો સમય પણ નક્કી થઈ ગયો એ પર્યાયનો સમય પણ નક્કી થઈ ગયો તો પછી હવે આપણે શું કરવાનું હ એ એ એ વાત ઉપર જ મારે બધાને લઈ જવા છે તમને બધાના મનમાં એમ આવી જવું કે આપણે પુરસાદ ન કરી શકીએ એવું બધાના મનમાં આવે પછી હું તમને સમજાવીશ કે પુરસાદ ક્યાં છે પુરસાદની વાત તો હજી બે દિવસ પછીથી આવશે કદાચ અરે બે સ્વાધ્યાય પછીથી આવશે એટલે સુધી પહોંચતા તો આપણને હજી ટાઈમ લાગશે એ પહેલાં ઘણી બધી વાત આપણે સમજવાની છે પણ હવે છોડતા નહીં હવે આ વાત આનો જવાબ પુરસાદ નથી રહેતો એ વાત તમને પકડાય બરાબર છે એ ઘણાને પકડાઈ છે કે આમાં પુરસાદ નથી રહેતો હવે પુરસાદ રહે છે એ વાત જ્યારે સમજવાની છે એ પછી છેલ્લે વાત આવે છે કે એમાં પુરુષાર્થ જ રહ્યો છે એ વાત આપણે પછી કરીશું પહેલાં અહીંયા જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ વાતને લઈએ તો સર્વજ્ઞતાને માનીએ તો શું થાય એ વાત તો બરાબર સ્પષ્ટ થઈ ગઈ બરાબર છે સર્વજ્ઞતાને ન માનીએ તો એ સર્વજ્ઞતાને ન માનીએ તો શું થાય એ એનાથી ઓપોઝિટ વિચાર કરી લેવાનો કે સર્વજ્ઞતાને ન માનીએ તો શું થાય કે ધર્મનું સાચું સ્વરૂપ સમજાય જ નહીં મોક્ષ માર્ગ હોય જ નહીં બરાબર ને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આખો મોક્ષ માર્ગ તો આવ્યો છે અને એમાં જ્ઞાનમાં ઓમકાર ધ્વનિમાં પ્રકાશ્યો છે તો એવો મોક્ષ માર્ગ જ હોય નહીં સર્વજ્ઞ બધું જાણે નહીં તો પછી એવો મોક્ષ માર્ગ પણ હોય નહીં એટલે એનો તો વિચાર જ ન થઈ શકે સર્વજ્ઞતાને ન માનવાનો તો વિચાર જ ન થઈ શકે સર્વજ્ઞતા છે જ અને સર્વજ્ઞતાના ફળ સ્વરૂપે તો આપણે આ જ્ઞાનના અંશ પામ્યા છીએ એટલે એવો તો વિચાર જ ન થઈ શકે બરાબર છે ને પણ આપણે જે વાત કરવી છે એ બીજી વાત છે બરાબર છે હવે પર્યાયનું સ્વરૂપ આપણે થોડોક વિચાર કર્યો છે થોડોક વધારે વિચાર કરીએ કેમ કે આ બધું જરૂર પડશે આપણે બધી વસ્તુઓ સમગ્રપણે લઈશું ત્યારે જ આખી વાત સમજાશે તો પર્યાયનું સ્વરૂપ કેવું છે પર્યાયને કોઈ પણ પર્યાય છે તે એક સમયની છે એનો ઉત્પાદ છે અને એનો વ્યય છે જે પર્યાય અત્યારે વર્તમાનમાં જે છે એ બીજા સમયે જ્યારે એનો વ્યય થાય એ જ વખતે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે એટલે પૂર્વની પર્યાયનો જે વય વ્યય થાય છે એ વખતે નવી પર્યાયનો ઉત્પાદ છે એક જ સમયમાં એક જ સમયમાં બે કાર્ય થઈ રહ્યા છે કે પહેલાંની પર્યાય પૂર્વની પર્યાય એનો નાશ થાય છે વ્યય થાય છે અને ઉત્તર પર્યાય એટલે પછીની પર્યાયનો ઉત્પાદ થાય છે આવું જ વસ્તુનું સ્વરૂપ છે આ દરેક દ્રવ્યની પર્યાય માટે આ આમ જ છે એક સમયની પર્યાય અને બીજા સમયની પર્યાયની વચ્ચે કોઈ જગ્યા નથી કોઈ અવકાશ નથી કેમ કે એક પર્યાય જ્યારે અહીંયા એનો વ્યય થયો એ જ વખતે પેલી બીજી પર્યાય ઉત્પન્ન થાય છે એટલે એક જ સમયમાં બે થઈ રહ્યું છે પહેલાંની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં છે હવે એના પછીના સમયમાં પણ એમ જ છે કે આ પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદન એના પછીના સમયમાં એમ જ છે હવે તમે મને બતાવો કે આ આમાં વચ્ચે અવકાશ ક્યાં છે બે પર્યાયની વચ્ચે અવકાશ છે બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ નથી પર્યાયના ઉત્પાદ વ્યયને આપણે ભૂખી નાખે એમ નહીં ચાલે એને સમજવાની જરૂર છે જયત્રીબેન ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય તો ક્યારના બોલો છો પાંચ વર્ષથી બોલો છો પણ ઉત્પાદ વ્યયને તમારે આ રીતે સમજવા પડે કે બે પર્યાયની વચ્ચે કાંઈ અવકાશ નથી આ બહુ મહત્ત્વની વાત છે બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ રહેતો જ નથી જો પર્યાયનો પ્રવાહ આખો છે તો એ પ્રવાહમાં એક પર્યાય એના પછીની બીજી પર્યાય એની વચ્ચે તમે ઘૂસી શકતા નથી બરાબર અનિલભાઈ એક બે ત્રણ આખો પ્રવાહ લીધો અનંત પર્યાયનો પ્રવાહ તમે લીધો તો એમાં કોઈ જગ્યાએ તમને અવકાશ નથી કે તમે બે પર્યાયની વચ્ચે ઘૂસી શકો કેમ કે આ પર્યાય નાશ થાય એ જ વખતે બીજી પર્યાય ઉત્પન્ન થઈ જાય છે હવે કેવી રીતે તમે ઘૂસો તો આખા પર્યાયના પ્રવાહને તમે એમ કહી શકો કે એવી સોલિડ વસ્તુ છે કે એમાં તમે કાંઈ કરી શકો ને અંદર ઘૂસાય જ નહીં આપણે સોલિડ વસ્તુ એમ કહીને કે ભાઈ એમાં તો ન થાય એમાં કાંઈ થઈ ન શકે અમુક એવી વસ્તુમાં આપણે કહીએ કે ભાઈ આ તો વજ્ર જેવું છે એમાં કાળું ન પડે ને કાંઈ થાય નહીં તું મૂકી દે વાત આ અહીંયા એવું જ છે કે પર્યાયનો પ્રવાહ એવો સોલિડ પ્રવાહ છે સોલિડ એટલે એ રીતે સોલિડ નથી કહેતો પણ એ એવો પ્રવાહ છે કે જેની અંદર તમે કાંઈ ઘૂસી શકો કાંઈ કરી શકો કાંઈ અવકાશ તમને છે જ નહીં જો પર્યાય ના પ્રવાહને તમે સ્વીકાર્યો છે તો પર્યાયનો પ્રવાહ કેવો છે એ મારે તો સમજાવવું છે ઉત્પાદ વ્યય નથી સમજાવવા ઉત્પાદ વ્યય તો બધાને ખબર છે પર્યાયના ઉત્પાદ વ્યય તો આપણે શીખી ગયા છીએ પણ પર્યાયના ઉત્પાદ વ્યયનો જો વિચાર કરીએ તો એ એ આખો પ્રવાહનો વિચાર કરતાં પ્રવાહમાં ઉત્પાદ વ્યયનો વિચાર કરતાં એમાં વચ્ચે કોઈ અવકાશ રહેતો નથી આ બહુ મહત્વની વાત છે પ્રવાહ રૂપે છે એ આખા રૂપે છે બરાબર છે અને પર્યાયના ઉત્પાદ અને વ્યય જે છે તે સ્વતંત્ર છે એનો કાળ સાથેનો સંબંધ આપણે વિચાર્યો છે ફરીથી મૂકીએ કે કાળની સાથેનો કઈ રીતે સંબંધ છે કે કાળ પણ દ્રવ્ય છે એની પણ અનંત પર્યાય છે બીજા દરેક દ્રવ્યની અનંત પર્યાય છે અને દરેક કાળ દ્રવ્યની પર્યાયને આપણે સમય કહીએ છીએ તો એ સમય સાથે દરેક દ્રવ્યની કોઈ એક પર્યાય છે એવો કાળની સાથેનો એનો સંબંધ છે છતાંય એમ નથી કે કાળ દ્રવ્ય કાળ દ્રવ્ય બીજા કોઈ પણ દ્રવ્યને પરિણમા આવે છે એમ નથી કાળ છે માટે દ્રવ્ય પરિણમે છે કોઈ પણ દ્રવ્ય પરિણમે છે તો કાળ છે માટે પરિણમે છે કે દ્રવ્યનું પોતાનું પરિણમન છે પોતાનું પરિણમન છે એટલે પરિણમન તો એનું પોતાનું જ છે છતાંય કાળની આપણે સાપેક્ષતા સ્વીકારીએ છીએ અને પરિણમનમાં કાળને આપણે શું કહીએ છીએ નિમિત્ત કહીએ છીએ દરેક દ્રવ્યના પરિણમનમાં કાળને આપણે એટલા માટે નિમિત્ત કહીએ છીએ પણ પરિણમન કોનું થાય છે દ્રવ્યનું દરેક દ્રવ્યનું પરિણમન થાય છે એ પોતાને કારણે થાય છે કાળ દ્રવ્યને કારણે નહીં જે પરિણમન થાય પરિણમન થવું એટલે પર્યાય બદલાવી અવસ્થા બદલાવી એવું કાર્ય થયું ને અવસ્થા બદલાવી આ પરિણમન તો એવું જે પરિણમન થાય એ દ્રવ્યનું પોતાના કારણે થાય એટલું જ નહીં પણ એ પરિણમન જે થયું અને જે નવું પરિણામ આવ્યું જે નવી પર્યાય થઈ એ જે દ્રવ્યનું પરિણમન છે એ દ્રવ્ય રૂપે જ હોય કે બીજા અન્ય દ્રવ્ય રૂપે હોય એ દ્રવ્ય રૂપે જ હોય એટલે બીજા અન્ય દ્રવ્ય રૂપે તો હોય જ નહીં એટલે આપણે એમાં એક સિદ્ધાંત સમજીએ છીએ કે પરિણામ પરિણામ એટલે કે પર્યાય જે થઈ તે અને પરિણામી દ્રવ્ય જુદા હોઈ શકે નહીં પરિણામી દ્રવ્ય અને પર્યાય એ જુદા હોઈ શકે નહીં સોનાની પર્યાય થાય એ બંગડી થાય વીટી થાય કે હાર થાય જે થવું તે થાય પણ એ સોના રૂપે જ હોય એ પ્લેટિનમ રૂપે ન થાય સોનામાંથી બનાવીએ સોનામાંથી હાર બનાવીએ તો પ્લેટિનમનો હાર ન બને એ સોનાનો જ બને એટલે જે દ્રવ્ય છે એ દ્રવ્યની પર્યાય એ દ્રવ્ય રૂપે જ હોય એટલે પરિણામ પરિણામી દ્રવ્યથી જુદું ન હોય આ સિદ્ધાંત પણ યાદ રાખવાનું ઉત્પાદ વની વાતમાં પણ આપણે યાદ રાખ્યું કે એમાં કોઈ આપણને અવકાશ નથી જો આ બધી વસ્તુ યાદ રાખવાની છો આ બધી બેક ઓફ માઇન્ડ રાખવા માટે હું પહેલાંથી કહી દઉં છું કે પછી પછી તમારે આગળ ઉપર પછી ઘણી સૂક્ષ્મતાથી વિચાર કરવાનો થશે ત્યારે તમને આ જો સિદ્ધાંત નહીં ખબર હોય તો મુશ્કેલી પડશે આ પ્રભુ આપવું ના વિભાવ પરિણામ જે થાય છે એમાં પણ બીજું દ્રવ્ય કરાવતું નથી બીજું દ્રવ્ય નિમિત્ત છે નિમિત્ત છે જેમ કે સોનું છે તો સોનાની પર્યાય હાર રૂપે થઈ તો એમાં નિમિત્ત તરીકે સોની હોય સોની ના હોય તો સોનીનો પુત્ર પણ હોય અને સોનીની વાઈફને કામ આવડતું હોય તો એ પણ હોય અને એ બે એ ત્રણમાંથી કોઈ ન હોય તો મશીન પણ હોય એટલે નિમિત્ત ગમે તે હોય ઉચિત નિમિત્ત હોય પણ ઉપાદાન કારણ મૂળ કારણ શું તો કે સોનું બરાબર છે ને ઉપાદાન કારણ સોનું અને એની પર્યાય જે થઈ એ સોના રૂપે જ થવાની જ્યારે જીવને વિભાવ ભાવ થાય વિકારી પરિણામ થાય તો એવા વિકારી પરિણામ બીજું કોઈ દ્રવ્ય કરે છે માટે થાય છે એમ નથી એ પણ જીવના જ પરિણામ છે કેમ કે એમાં એમાં એવી યોગ્યતા છે વિભાવ ભાવે થવાની એની યોગ્યતા છે માટે એવા પરિણામ થાય છે એ જીવના જ પરિણામ છે એવી પર્યાય થાય છે એ પણ જીવની પોતાની છે અને એમાં દોષિત જીવ પોતે છે એમાં જીવ પોતે અપરાધી છે કોઈ એને એમ પરિણામ કરાવતું નથી કે તું હવે ક્રોધ કર કે ગુસ્સાને ભાવે થાય એવું નથી કોઈ બીજું દ્રવ્ય એને એવા પરિણામ કરાવે એમ નથી બધા પરિણામ જે પરિણામ થાય છે એમાં પછી આગળ એ જ વિચાર કરીએ છીએ આપણે કે પર્યાય જે થાય છે પર્યાય સ્વતંત્રપણે થાય છે દરેક પર્યાય પોતે સ્વતંત્ર છે દરેક પર્યાય પરિણામ થવા સ્વતંત્ર થાય છે એના ષટકારક એના છ છ કારકો એના પોતાના છે પણ એ કોઈ દ્રવ્યની છે એ વાત પણ એટલી જ સાચી છે અને એવા જે પરિણામ થવા વિભાવ ભાવે પરિણામ થવા સુભાશુભ ભાવે જે પરિણામ થવા એવા પરિણામ થવામાં જીવ દ્રવ્ય પોતે જેવા પરિણામ કરે છે એ જીવના જ પરિણામ છે જીવ દ્રવ્યના જ એ પરિણામ છે અને એવા પરિણામ બીજું કોઈ કરાવતું નથી કર્મના ઉદયોને કારણે એવા પરિણામ થાય છે એમ નથી એ જીવના પોતાના પરિણામ છે અને એવા કેમ પરિણામ થયા વિભાવ ભાવે કેમ પરિણામ થયા તો કે એ સમયે એની એવી યોગ્યતા છે માટે એવા પરિણામ થયા અત્યારે આપણને બધાને કેવા પરિણામ થયા છે વિભાવ ભાવે જ પરિણામ થઈ રહ્યા છે અત્યારે વિભાવ ભાવે જ પરિણામ છે ને શુભાશુભ ભાવે જ પરિણામ છે શુદ્ધ ભાવે પરિણામ તો છે જ નહીં પણ જીવના શુદ્ધ ભાવે નિર્મળ ભાવે પરિણામ જે થવા એ એનો સ્વભાવ છે એ એનો સ્વભાવ છે અને એ એના અંદરમાં રહેલા ગુણને કારણે એવા નિર્મળ પરિણામ થાય છે જ્યારે આ છે તે યોગ્યતા રૂપ છે એ સમયની તત્કાલીન યોગ્યતા છે એમાં ગુણને કારણે નથી થતા અને કોઈ બીજું કરાવે છે એમ પણ નહીં બરાબર એટલે પર્યાયનો પ્રવાહ જ્યારે લઈએ છીએ ત્યારે બધી જ પર્યાય એમાં આવી જશે એના બધા જ પરિણામ સાથે બધી જ પર્યાય એમાં આવી જાય કેમ કે અનંતકાળથી એ એ મિથ્યા દ્રષ્ટિ રહ્યો તો એ દરમિયાન એને પર્યાય તો થઈને એનો પર્યાયનો પ્રવાહ તો રહ્યો જ છે આપણે જ્યારથી છીએ અનાદિના છીએ કોઈ આદિ નથી ત્યારથી છીએ આપણે આપણે બધા બધાની આમ જોવા જઈએ તો ઉંમર સરખી કોઈ કોઈ નાનું મોટું છે નહીં જેટલા જીવ છે જગતમાં જેટલા જીવ છે અનંત અનંત એ બધા બધાની આવ્યું ઉંમર સરખી બધા એ કોઈ આગળ પાછળ થયા છીએ એવું તો છે જ નહીં તો એ જ્યારથી જીવ છે ત્યારથી એ સંસાર અવસ્થામાં છે તો એ વખતમાં પણ એની પર્યાય તો થાય જ છે ને તો બધી પર્યાયની વાત છે તો પ્રભુ તો બધી પર્યાયને જાણે છે બધા પર્યાયના આખા પ્રવાહને જાણે છે પર્યાયના આખા પ્રવાહને જાણે છે એટલે એ પર્યાય જે પરિણામ થયા આપણા ભાવે ભૂતકાળમાં થયા વર્તમાનમાં થઈ રહ્યા છે એ પરિણામ પણ પ્રવાહમાં જ છે એ કઈ બહાર જુદા છે એમ નથી તો તો પ્રભુ જાણે કેવી રીતે બરાબર ને કાળ સાથે એનો સંબંધ છે કે કાળ દ્રવ્ય એને પરિણામ કરાવતું નથી પણ પરિણામ તો સ્વતંત્ર રીતે જ થાય છે કાળની તો આપણે સાપેક્ષતા સ્વીકારી છે એટલે સાપેક્ષતાને કારણે જે પર્યાય થઈ તે આ સમયની આ પહેલા સમયની બીજા સમયની ત્રીજા સમયની એમ આપણે એ કહીએ છીએ સ્વતંત્રતા અને નિરપેક્ષતા પર્યાયમાં આપણે થોડીક વાત કરી કે પર્યાય ઉત્પન્ન થાય છે તો સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે પર્યાયના ઉત્પન્ન થવાના કારણો એને આપણે કારક કહીએ છ કારક કહીએ છીએ કે કરતા કર્મ કરણ એટલે સાધન સંપ્રદાન એટલે કોને માટે થઈ જેને માટે થઈ જેને એનો લાભ મળ્યો તો એ સંપ્રદાન અપાદાન એટલે શેમાંથી થઈ અને અધિકરણ એટલે સેના આધારે થઈ એવા છ કારક આવા છ કારક દરેક પર્યાયના હોય કોઈપણ કાર્યમાં એનું આ રીતે આપણે કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એક એનું કારક પણ આપણે જોઈએ છીએ સમજીએ છીએ તો એ છ કારક એ છ કારક તો એ છએ કારક ખરેખર જોઈએ તો એ છ કારક પર્યાયના પોતાના પર્યાયની આટલી બધી સ્વતંત્રતા બતાવી કે પર્યાયનો કરતા એ પર્યાય કોણે કરી તો પર્યાય પોતે જ એનો કરતા છે અને પર્યાય જે ઉત્પન્ન થઈ એ જ એનું કર્મ છે પર્યાય એવી ઉત્પન્ન થઈ તો એનું સાધન તો એ પણ પર્યાય પોતે જ છે કોને માટે થઈ તો એ પર્યાય પોતે પોતા માટે જ થઈ છે સંપ્રદાન પણ એ જ છે પર્યાયનો આધાર પણ એ જ છે અપાદાન પણ એ જ છે અને અધિકરણ પર્યાય જેમાંથી થઈ તે એ પણ પર્યાય પોતે જ છે અપાદાન પણ એ જ છે અને પર્યાયનો આધાર એટલે અધિકરણ એ પણ પર્યાય પોતે જ છે આવા સટકારક એના પોતાના અને આ વિશે પ્રવચન સારની અંદર કુંદકુંદાચાર્ય ભગવાને ઘણા વિસ્તારપૂર્વક સમજાવ્યું છે સમયસારની અંદર પણ આ વાત ઘણી જગ્યાએ આવે છે કે પર્યાયના સટકારક એના પોતાના એટલે પર્યાયની સૂક્ષ્મ સ્વતંત્રતા બતાવી છે ત્યારે આ સટકારક એના પોતાના છે એમ કહેવામાં આવે છે આવી પર્યાયની સ્વતંત્રતા છે એટલે સ્વતંત્રતા આ રીતે છે ઉત્પાદ સંબંધી છે તો સાથે ને સાથે વ્યય સંબંધી પણ એમ જ છે કે પર્યાયનો વ્યય બીજો કોઈ કરે એમ પણ નહીં પર્યાયનો વ્યય બીજો કોઈ કરે એમ પણ નહીં એટલે એને કોઈની અપેક્ષા નથી ઉત્પાદ માટે પણ અપેક્ષા નથી એના વ્યય માટે પણ અપેક્ષા નથી પર્યાય પૂર્ણપણે નિરપેક્ષ છે પર્યાયને પૂર્ણપણે નિરપેક્ષતા છે હવે આના ઉપરથી આખી વાત ક્રમબદ્ધ પર્યાય ઉપર આવે છે આપણે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરવાનો છે આના ઉપરથી આપણે ક્રમબદ્ધ પર્યાયનો પહેલાં વિચાર કરશું ક્રમબદ્ધ પર્યાય પરથી અકર્તા ભાવનો વિચાર કરશું એ પછીથી પાંચ સમવાય સમજશું અને ત્યાર પછીથી ક્રમબદ્ધ પર્યાયને માનવા છતાં પુરુષાર્થ રહે છે અને પુરુષાર્થ સંબંધીના વિચારો એમાં એ વખતે આપણે સાથે કરીશું તો ખાસ બધાને વિનંતી છે કે બધા જ સ્વાધ્યાય બરાબર સારી રીતે એટેન્ડ કરો અને તમને જ્યાં પ્રશ્નો થાય ત્યાં તમે જરૂરથી પૂછો પણ એમને જવા ન દેશો કેમ કે આના દ્વારા ઘણી વસ્તુનો મોટો નિર્ણય થઈ જાય છે જીવનમાં એક પરિવર્તન આવી જાય એવી આ વાત છે એકલી ક્રમબદ્ધ પર્યાયની આમાં વાત નથી ક્રમબદ્ધ પર્યાયની અકર્તા ભાવની પાંચ સમવાયની આ બધી વાત આપણે સાથે એમાં લઈએ છીએ અને ત્યાર પછી તે આપણી પાસે તો ઘણા દિવસ છે એટલે સમ્યકત્વની પણ વાત લેવી છે સમ્યકત્વનો પુરુષાર્થ આપણે પાંચ વર્ષ પહેલાં જે કર્યું હતું એ સામાન્ય સમજ હતી અને હવે તો સાચા અર્થમાં આપણે સમ્યક્વ પ્રગટ કરવું છે તો કેવા પ્રકારનો પુરુષાર્થ જોઈએ એની વાત પણ આપણે લઈશું કેમ કે આપણો વિષય શું છે સમ્યક્ત્વના પંથે આપણે બધા સમ્યકત્વના પંથે છીએ તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ હવે આજે રાત્રે આપણો સમય આજે શનિવાર એટલે આઠ વાગ્યાનો છે બરાબર છે શનિ રવિ આઠ વાગે હોય છે સાડા સાતથી આઠ આરતીને મંગલદિવોને એ છે અને પછી આઠ વાગે આપણો સ્વાધ્યાયનો સમય છે અને શનિ રવિ પછીથી રાત્રે સાડા આઠનો સમય છે અને બપોરે આપણે એક સ્વાધ્યાય કરવાના છીએ કે જે આપણે ઓનલાઈન કરીશું કોન્ફરન્સ ફોનમાં કરીશું મંડે ટુ ફ્રાઇડે અને પછી નેક્સ્ટ મંડે એટલે છ દિવસ મંડે ટુ ફ્રાઇડે ફ્રાઇડે અને એના પછીના નેક્સ્ટ મંડે એ જે આપણે સજેક્ટ કરીશું એ કોન્ફરન્સ ફોનમાં કરીશું એટલે એમાં આપણે સ્લાઇડ કે કંઈ બતાવવાનું નથી તો એમાં આપણે જે સબ્જેક્ટ રાખીએ છીએ એ જુદો સબ્જેક્ટ રાખીશું બીજો વિષય રાખીશું કેમ કે પર્વષણના દિવસો છે આવો ઉત્તમ પરમના દિવસો હોય ત્યારે એમાં આપણે ચરણાનુ યોગની થોડી વાત લઈશું એટલે એમાં એ ચરણાનુ યોગના શાસ્ત્રમાંથી એ વિષય લઈશું એ આપણે મંડેથી લઈશું અને એ કોન્ફરન્સ ફોનમાં હશે એટલે હાજી તત્વધારા ડોટ કોમ ઉપર એટલે અત્યારે આ તો પેલી થઈ રહ્યું છે આને આપણે રેકોર્ડ કર્યું નથી આ સ્વાધ્યાયને આપણે રેકોર્ડ નથી કર્યો એટલે અહીંયા રેકોર્ડ થયું છે તો આપણે એને એમની પાસેથી લઈને તત્વધારા ઉપર મૂકી દઈશું અને કોન્ફરન્સ ફોનમાં જે છે એનું આપણે રેકોર્ડિંગ કરવું હોય તો કરી શકીશું એમાં કોઈ વાંધો નથી અને સીધે સીધું આપણે એમાં મૂકી દઈશું આ તો વિડીયો આ લોકો રેકોર્ડિંગ વિડીયો કે ઓડિયો જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે એટલે એમની પાસેથી લઈને આપણે તત્વધારા ઉપર મૂકી દઈશું પણ કોન્ફરન્સ ફોનની માહિતી તમને મારે આપવાની છે પહેલાં આની અંદર ફ્લાયરમાં તો આપી દીધી જ છે એ ઈમેઇલમાં છે ઈમેલમાં છે